बड़ा हुआ कुआं बड़ा कुआं नमस्कार मित्रों, हूं छू तमारो धनजी पाटीदार। मित्रों, अत्यारे जोर शोर थी जरूरी मुद्दाओ उछाड़वा जोईए, पण ए नथी उछड़ता, तेनाथी ध्यान भटकाई अने बीजा मुद्दाओ अत्यारे बे उछाड़वामां आवी रह्या छे जोर शोर थी। मने पोताने एवुं लागे छे, हुं जे विचारुं छुं एवुं, के बे मुद्दाओ एवा उछाड़वामां आवी रह्या छे अत्यारे, उछड़ी नथी रह्या एने उछाड़वामां आवी रह्या छे। अने बे मुद्दाओ एवा छे, जेमां प्रथम मुद्दो एवो छे के अत्यारे वडाप्रधान जीनी डिग्री, एमए अने बीए नी डिग्री फ्रॉड छे, आवुं साबित करवा पाछळ लागी गया छे। अने बीजो मुद्दो, मोदी हटाओ देश बचाओ बेनरो लगाववामां आवी रह्या छे। आ बंने मुद्दाओ आम आदमी पार्टी द्वारा जोर शोर थी उछाड़वामां आवी रह्या छे। सारी बात, उछाड़वा ज जोईए। सवाल ए आई उभो थाय छे के 2023 24 लोकसभानी चूंटणीओ आवानी छे, त्यारे ज एनो हजी समय बाकी छे, 1.5 वर्ष जेटलो, 12-13 महीना जेटलो समय बाकी छे। અને આ બંને મુદ્દાઓ ઉછાળવામાં આવી રહ્યા છે, અને જે ખરેખર જરૂરી મુદ્દાઓ છે એનાથી ધ્યાન ભટકાવવામાં આવે છે, એ મુદ્દાઓ દબાઈ દેવામાં આવે છે, એનો શોર ના થાય એટલે આ બંને મુદ્દાઓ ઉછાળવામાં આવે છે, આવું મને લાગે છે। તમને શું લાગે છે? જો કયો મુદ્દો દબાઈ દેવામાં આવે છે? એક રાહુલ ગાંધીએ સવાલ કર્યા સંસદ ગૃહની અંદર, મોદી અને અદાણી વચ્ચે શું સંબંધ છે? 20,000 કરોડ રૂપિયા અદાણી ગ્રુપની અંદર જે રોકાણ કરવામાં આવ્યું એ કોના છે? 20,000 કરોડ રૂપિયા કોના છે? બસ આ બે સવાલો, અને મોદી અને અદાણી વચ્ચે શું સંબંધ છે? અને ત્રીજો મુદ્દો એ રહ્યો છે, 609મા નંબરનો વ્યક્તિ ધનિકોની યાદીમાં 2014 પહેલા 609મા નંબરે આવતા ગૌતમભાઈ અદાણી 2023 ચાલે છે એમાં બીજા નંબરે કેવી રીતે આવી ગયા? આખું વિશ્વ અને એમાં ખાસ ભારત દેશ કોરોના ની મહામારી સામે લડી રહ્યું હતું એ વખતે આ કેવી રીતે પ્રગતિ કરી રહ્યા? આ સવાલ મોટો, એટલે ત્રણ મુદ્દાઓ જે રહ્યા એનો જવાબ વડાપ્રધાન શ્રી પાયા તો નહીં, કારણ કે રાહુલ ગાંધીએ ફોટા સુધી પણ બતાવી દીધું, અને એના લીધે એટલી બધી વડાપ્રધાનશ્રીનું બળતરા થઈ, અને શું થયું રાહુલ ગાંધી સાથે એ પણ તમને ખબર છે કે કોર્ટમાં, હાઈકોર્ટના આ કેસ ઉપર, માનહાનિના કેસ ઉપર સ્ટે હતો, અને સ્ટે તાત્કાલિક હટાવી દેવામાં 1-1.5 મહિનાના સમયના અંદર એમને, રાહુલ ગાંધીને મહત્તમ જે સજા હ એની 2 વર્ષની સજા મળી, એમનું સાંસદ સભ્યપદ પણ રદ થઈ ગયું, અને ત્યારબાદ એમને મકાન બંગલો પણ ખાલી કરવાની નોટિસ આપી દીધી। આ અને મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે આ બે મુદ્દાઓ ખૂબ ચર્ચિતમાં છે, મને બધી ખબર છે, હું ડિટેલમાં તમને બધું સમજાવું, પણ એ સમય હજી પાક્યો નહીં, મેં તમને સવાલ ખાલી કરી દીધો, એ સમય પાક્યો નહીં સમજાવવાનો। 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ના 1.5 વર્ષ પહેલા મેં એક ભવિષ્યવાણી કરી હતી, તમે બધા જાણી છે, મેં સવાલ કર્યો હતો કે 2022માં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી રેકોર્ડ બ્રેક સીટો લાવશે, અને રેકોર્ડ બ્રેક સીટો આવે તો આપણે બધાએ શું સમજવું? ભારતીય જનતા પાર્ટીને રાજ કરવાની કુશળતા સમજવી, કોંગ્રેસની નિષ્ક્રિયતા સમજવી, કે પછી આમ આદમી પાર્ટીનો સપોર્ટ સમજવો? આ ત્રણ ઓપ્શનો મેં તમારી સામે મૂકી દીધા હતા, અને વિડીયોના અંદર આટલું હું બોલ્યો હતો અને મૂકી દીધા, વિડીયો જબરજસ્ત ચાલે, અને રિઝલ્ટ જ્યારે આવ્યું 2022 ગુજરાત વિધાનસભાનું પરિણામ આવ્યું,
એટલે એના પછી એ વિડીયો પાછો એડિટિંગ કરી મૂક્યો તો એ વિડીયો જબરજસ્ત ચાલે. મારો ને મારો વિડીયો શેર કર્યો તો જોઈ લો ભાઈ, એ વિડીયો જબરજસ્ત ચાલે. લોકોએ કીધું કે ના ભાઈ વાત સાચી. અને એ ધનજી ઊંઝા જે ફેસબુક છે મારું, એના અંદર પણ મેં બીજી ભવિષ્યવાણીઓ વિડીયો દ્વારા કરેલી હતી કે ભાઈ ઈશુદાનભાઈ ગઢવી જેઓ વી ટીવીના અને મહામંથનનો એક પ્રોગ્રામ ચલાવતા, જેઓ ખૂબ લોકપ્રિય હતા, અને કોઈને વિચાર્યું હતું એ વખતે ઈશુદાનભાઈએ થોડી ઘણી ચહલ પહલ ચાલુ થઈ ગઈ હતી એ વખતે મેં કીધું હતું, ઈશુદાનભાઈનું પોસ્ટ મૂકીને કીધું હતું અને વિડીયો પણ બનાવ્યો હતો કે ઈશુદાનભાઈ ગઢવી વી ટીવીમાંથી રાજીનામું આપશી, આમ આદમી પાર્ટી જોઈન્ટ કરશી અને ગુજરાતના ચહેરા તરીકે 2022 ગુજરાતના સીએમના ચહેરા તરીકે એમને ઉતારવામાં આવશે. એ જાહેરાત એમને ઘણા સમય પછી કરી. આ વાત મને મગજમાં એટલે બેઠી કારણ કે ગુજરાતની અંદર અત્યારે કયો કોઈ મુદ્દા છે નહીં, કોઈ મુદ્દા છે નહીં. અદાણી અને વડાપ્રધાનશ્રી આ બંને ભરાઈ રહ્યા, હવે કોઈ જવાબ છે નહીં. અદાણી નથી રાહુલ ગાંધી ઉપર કેસ કરી શકતા, નરેન્દ્રભાઈ જવાબ નથી આપી શકતા. કરવું તો શું કરવું, બરાબરના પકડમાં આવ્યા અને જે પગલું ભરાઈ ગયું હોય, રાહુલ ગાંધીને બંગલો ખાલી કરવા નોટિસ આપી દીધી, લોકસભાનું સંસદ સભ્યપદ રદ થઈ ગયું, 2 વર્ષની સજા મળી, આમ કર્યું તેમ કર્યું, એ બધું રોકેટ ગતિથી અને એ મુદ્દાઓ ઉપર જોર નહીં આપવામાં. હવે વધુમાં મારો સવાલ મારો મગજમાં ઉત્પન્ન એ થાય કે ચલો આ મુદ્દા તો બરાબર છે, વડાપ્રધાનશ્રીની ડિગ્રી તો બરોબર છે, પણ અન્ના એન્ડ કંપનીએ જ્યારે આંદોલન કર્યું હતું 2014 પહેલા, જે વડાપ્રધાન સાથે આંદોલન કર્યું હતું એ વડાપ્રધાન તો ભણેલા હતા કે નતા, અને જે વડાપ્રધાનને હટાવી અને વડાપ્રધાન બનાવવાના હતા નરેન્દ્રભાઈ મોદીને, 6 લોકોએ આખું પિક્ચર ડાયરેક્ટ કર્યું હતું આરએસએસ નાગપુરથી, પિક્ચર આખું નાગપુરથી બનાવ્યું હતું, એમાં હીરો નરેન્દ્રભાઈને બનાવવાના હતા, એટલે સાઈડના હીરો બધા 6 હીરો, પિક્ચરમાં ટોટલ 7 હીરો હતા, પણ એક મુખ્ય હીરો જે રહ્યો 2014ની અંદર જેમને વડાપ્રધાન બનાવવાના હતા એ મુખ્ય હીરો એ નરેન્દ્રભાઈ મોદી. હવે નરેન્દ્રભાઈ મોદીને મુખ્ય હીરો તરીકે પ્રમોટ કરવાના હતા, એટલે 60ના 6 હીરોએ કામ કર્યું, એમાં મુખ્ય ભૂમિકામાં અરવિંદ કેજરીવાલ, અન્ના હજારે, વિનોદ રોય, પછી ભાઈ આપણે કિરણ બેદી, સુબ્રમણ્યમ સ્વામી અને પેલા યોગ ગુરુ બુરખો પહેરીને નાઠા થાય, આ 6 લોકોએ અલગ 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 મુદ્દાઓ ઉપર વાતો કરી. એકે લોકપાલ બિલની વાત કરી, એકે ભ્રષ્ટાચારની વાત કરી, એકે કાળું નાણું લાવવાની વાત કરી, પેટ્રોલ ડીઝલની વાત કરી અને 2G સ્પેક્ટ્રમ કમ્પાઉન્ડની વાત કરી, અને બધા પોતપોતાના જગ્યાએ સ્થાયી થઈ ગયા. અન્ના હજારે જેટ પર સુરક્ષા લઈને ઘેર બેસી ગયા, અરવિંદ કેજરીવાલ સીએમ બની ગયા, કિરણ બેદી ઉપરાજ્યપાલ બની ગયા, સુબ્રમણ્યમ સ્વામી સાંસદ બની ગયા, વિનોદ રોય કોઈ પદ્મભૂષણ એવોર્ડ કે જે મળ્યું હોય લઈને જતા રહ્યા, અને બાબા રામદેવ 25,000 કરોડનો આસામી બની ગયો આરામદેવ, અને ગાયનો ઘી વેચવા માંડ્યો નકલીન ફકલીન, ના 30-35 રૂપિયે પેટ્રોલ ડીઝલ થયું, ના કાળું નાણું વિદેશમાંથી આવ્યું, ના લોકપાલ બિલ પાસ થયું, ના ભ્રષ્ટાચાર નાબૂદ થયો, કશું થયું નહીં. અને જેને હીરો બનાવવાનો હતો એ ભાઈ નરેન્દ્રભાઈ મોદી, કે જેઓ હાલ ભારત દેશના વડાપ્રધાન, અને 9 વર્ષમાં શું કર્યું. હવે અરવિંદ કેજરીવાલના આજે જ નરેન્દ્રભાઈ મોદીની ડિગ્રી ચમ યાદ આવી, નરેન્દ્રભાઈ મોદીની ડિગ્રીને તો પ્રશ્ન પહેલા ઉછળી ગયો, પણ આટલું બધું મહત્વ આપવાનું કારણ શું, મોદી હટાવો દેશ બચાવો આ બેનરો લગાવવાનું કારણ છે. સવાલ અહીંયો થાય અને અત્યારે જ કેમ, અને આ બંને મુદ્દાઓ નરેન્દ્ર મોદીને 2024માં 400 સીટો લાવવા માટે સીમિત છે, 400 સીટો માટે બંને મુદ્દાઓ કમ્પ્લીટ કામના છે. અને આ નરેન્દ્રભાઈ મોદી અને અરવિંદભાઈ કેજરીવાલ આ બંને
નાગપુરની ફેક્ટરી જે આરએસએસનું કાર્યાલય છે એમાં ઉત્પન્ન કરવામાં આવેલી આ બંને પ્રોડક્ટો છે. સ્પષ્ટ કહું, આજે કોકને નહીં સમજાય, કોકને સમજાય છે, પણ હું જે સમજુ છું એ પ્રમાણે મને એવું લાગે છે. હવે તમને કહું કે ગુજરાતની અંદર નરેન્દ્રભાઈ મોદી પહેલા વડાપ્રધાન બન્યા કે અરવિંદભાઈ કેજરીવાલ પહેલા મુખ્યમંત્રી બન્યા? સવાલ આ છે. અરવિંદભાઈ કેજરીવાલ અન્ના એન્ડ કંપનીએ જયારે આંદોલન ચાલુ કર્યું એ વખતે હીરો બનાવવાના હતા નરેન્દ્રભાઈ, એ વખતે અરવિંદ કેજરીવાલને શું ખબર નથી કે નરેન્દ્રભાઈ ભણેલા નથી? નરેન્દ્રભાઈ એ વખતે આઠ છ જે ભણેલા હતા એ જ હતા. એ વખતે વડાપ્રધાન હતા બન્યા, ગુજરાતના સીએમ હતા, એ વખતે જે ભણેલા હતા એ જ ભણેલા હતા. એમાં કોઈ સુધારો વધારો તો થવાનો નતો. અને મુલાકાત વગર તો એવા ફોટા છે પાછા, બધા ભેગા મળી નક્કી કરેલું. અને એ વખત તો દિગ્ગજો હતા, અરુણ જેટલીજી હતા, સુષ્મા સ્વરાજજી હતા, અડવાણીજી હતા, મુરલી મનોહર જોશીજી હતા, બધા હતા. જયારે આંદોલન ચાલતું હતું મનમોહનસિંહ સાહેબ સામે, કોંગ્રેસ સામે, એ વખતે તો બધા હતા, બધું ટોળું એક હતું. બધાને ખબર હતી કે કને હીરો બનાવવાનો, શું કરવાનું, કોણ ફંડ આપે હ આ આંદોલનનો, બધું ખબર હતું. હવે ત્યારબાદ તમે સમજો કે 2014ની અંદર કોઈ ડિગ્રીની વાત ના થઈ કદી, 2017 ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોય કોઈ ડિગ્રીની વાત ના થઈ, 2019માં ફરીથી લોકસભાની ચૂંટણી આવી કોઈ ડિગ્રીની વાત ના થઈ. મોદી હટાવો દેશ બચાવો બેનરો ન વાગ્યો, ના નરેન્દ્રભાઈની ડિગ્રી ઉપર સવાલો ઉભા થયા. અને ત્યારબાદ આ 22 જઈ હમણો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં રહેતા હોય એવું લાગતું હતું આપણને. રોજ હવાર પડન આવી જોઈએ, રોજ હવાર પડન આવી જોઈએ, શોર શરાબા બધું કરી, કોઈ દાડો મોદી હટાવો દેશ બચાવોની વાત ન કરી, ના બેન મોદીની ડિગ્રી વિશે વાત કરી, કોઈ દાડો કોઈએ કોઈ આમ આદમી પાર્ટી વાળાએ કર્યું હોય મને બતાવો. બીજા રાજ્યોમાં 5 રાજ્યોની ચૂંટણી જોઈ, બીજી હમણાં 7 રાજ્યોની ચૂંટણીઓ જઈ, કોઈ જગ્યાએ નરેન્દ્રભાઈની ડિગ્રીનો કોઈ પ્રશ્ન સવાલ ઉભો થયો હોય મને બતાવો. મોદી હટાવો દેશ બચાવોનો બેનરો વાગ્યો મન બતાવો. અદાણીને રાહુલ ગાંધીએ સવાલો કર્યા અદાણી પર, નરેન્દ્ર મોદીને ઘેરી લીધા, બરાબર ફસાણા, જવાબ ના આપવા પડે મુદ્દાથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે આ મુદ્દા બંને ચલાવવામાં આવી રહ્યા, આવું સ્પષ્ટપણે દેખાય. મોદીની ડિગ્રી અરવિંદ ભાઈ લાલા રામદેવની શું ડિગ્રી છે? ચલો હળો નરેન્દ્રભાઈ મોદી એકલા જ ઓછું ભણેલા છે એવું તો હતી ગુજરાતમાં ઘણા મંત્રીઓ, અને બધા વડાપ્રધાન કોઈ બેરિસ્ટર કે એવું તો ભણેલા હતા જ નહીં, ઓછું વધતું બધા ભણેલા, અને ડિગ્રીનો કોઈ પ્રશ્ન જ નહીં. અને અરવિંદ કેજરીવાલે એવું કોઈ ભણી નહીં નોખ્યું કે ડોક્ટર મનમોહનસિંહ સાહેબથી બધા, અને ડોક્ટર સાહેબે તો પુરવાર કરીને બતાવી દીધું કે ભાઈ મારા ભાઈ જે કાબિલિયત છે એ મી દેશ માટે અર્પણ કરી દીધી. અને 9 વર્ષની અંદર શું થયું? કોઈ દાડો મુદ્દા ઉપર પ્રશ્ન ઉઠાયો નહીં. નોટબંધીથી શું ફાયદો થયો? એ વખતે ડિગ્રી કોઈની યાદ ના આવી, જીએસટીથી ડિગ્રી યાદ ના આવી, કોરોના કાળમાં અંદર આટલી બધી લોકોના મૃત્યુ થયો કોઈની યાદ ના આવી, ડિગ્રીથી શું ફરક પડવાનો? પણ ડિગ્રીનો જ પ્રશ્ન જેમ પકડી રાખવામાં, ફ્રોડ છે ફ્રોડ છે, શું થશે? એ તો વડાપ્રધાન પોતે બોલેલા, અને એ તો બધાને ખબર પડી જઈ, દેશની જનતાને બધાને ખબર જ છે કે વડાપ્રધાન શ્રી ભણેલા નથી, એ તો બધાને ખબર, અને અન્ના એન્ડ મંડળીની તો ખબર જ હોય. જે વ્યક્તિને હીરો બનાવવા નીકળ્યા હતા, જે વ્યક્તિને વડાપ્રધાન બનાવવા માટે નીકળ્યા હતા, પોતે પોતપોતાના હોદ્દાઓને બધું કરવા માટે નીકળ્યા, અરવિંદ કેજરીવાલ આટલું બધું ભણેલા, લોકપાલ બિલનો અરવિંદ કેજરીવાલે બોલ્યા કે ભાઈ જો હું ખોટું બોલતો હોય તો અરવિંદ કેજરીવાલનો વિડીયો છે કે દિલ્હીની અંદર અમારી સરકાર બનશે, એક મહિનાની અંદર જ અમે લોકપાલ બિલ લાગુ કરી દઈશું. આ અરવિંદ કેજરીવાલનો બોલેલો સવાલ છે કે અરવિંદ કેજરીવાલે આવું કહેલું, વિડીયો સવાલ છો, અરવિંદ કેજરીવાલે આવું વચન આપ્યું. અરવિંદ કેજરીવાલ ગુજરાતની અંદર 2022ની ચૂંટણીઓમાં એટલે એવું બોલ્યા હતા કે પંજાબ કે અંદર ભગવાન માન કી સરકાર બન ગઈ, આજ 10-12 દિન હુએ
पंजाब में भ्रष्टाचार नाबूद हो गया। आ अरविंद केजरीवाल ना शब्दों जो हूँ खोटू बोलते हो वीडियो जो ही लोग मौनवा तैयार ना मां भाई वीडियो पड़ो एटले मने एम लाग्यु के दस दाड़ा में भ्रष्टाचार नाबूद थी जाए गजब ना क्या तो मनीष सिसोदिया जेल में केम छे। चलो आ बात मैंने विचार ऊपर मजबूत कि बीजी बात तमने कहूँ भ्रष्टाचार नाबूद थई गयो पंजाब में थई गयो दस दाड़ा में तो आज मनीष सिसोदिया जेल में छे। मगज मारु खनका क्यों तो सूरत नु रिजल्ट जोयु आपणे सूरत नी अंदर जोयु एमां कांग्रेस मुक्त तो थी ज नहीं विपक्ष नबळो पड्यो विपक्ष खतम थई गयो। सूरत म्युनिसिपल कोर्पोरेशन नी अंदर 2015 नी अंदर 36 कोर्पोरेटरो सूरत नी अंदर हता अने 2020 मो आम आदमी पार्टी ना 27 आ एमां बे चार जता रह्या जे थयुं होय हजी एमनो राजीनामो लेवामां आवतो नथी જે ભાજપમાં છે એમનો રાજીનામો લઈ અને ફરીથી ચૂંટણી કરવામાં નહીં આવતી એ વોર્ડમાં તમે જોઈ લેજો જો હું ખોટું બોલતો હોય તો આ મારું જે અભ્યાસન લેશન હોય એ તમને હું કહું કે જે ભાજપમાં જોઈન્ટ થઈ ગયા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો એમનો રાજીનામો લઈ એમને સસ્પેન્ડ કરી અને ફરીથી એ વોર્ડમાં ચૂંટણી લાવવામાં કેમ નથી આવતી અને સુરતની અંદર જે મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે બન્યું ચલો અહીંથી આવો ગાંધીનગર ગાંધીનગરમાં 2 સીટો વિપક્ષની એક કદાચ કોંગ્રેસની ને એક આમ આદમી પાર્ટીની છે અને જો ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી જઈ 40 સીટો લાવી હવે ગાંધીનગરમાં તમે શું કરવાના કોંગ્રેસની સરકાર દિલ્હીમાં તમે જોવો કોની સરકાર હતી ઇથી હેડો પંજાબમાં જોવો કોની સરકાર 2022માં મેં વિડીયો બનાવ્યો તો તમને કીધું મી 1.5 વર્ષ પહેલા અને એ રિઝલ્ટ આવ્યું પરિણામ આવી ગયું આ બધો લોજિકો સમજવો પડશે એવા ઘણા દાખલા અસંખ્ય દાખલાઓ કે ભાઈ આ બે મુદ્દા જ છે ઉછાળવામાં આવી રહ્યા કારણ છે હવે રાહુલ ગાંધીએ ભારત જોડો પદયાત્રા કરી અને દિલ્હી ગયા તો દિલ્હીના સીએમ તરીકે અરવિંદ કેજરીવાલે ખરેખર અત્યારે જે સમર્થન કર્યું એને ખરેખર આ મોદીની ડિગ્રી ઉપર જો ચડી ગયા હોય અને એ વખતે રાહુલ ગાંધીની ભારત જોડો પદયાત્રાને સમર્થન હોય અને આટલો બધો એમનો તો દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રાહુલ ગાંધીને મળવા જવું જોઈએ કે ના જવું જોઈએ આ મોટો સવાલ એમાં મોટા નેના થવાનો કોઈ પ્રશ્ન જ નથી દિલ્હીના મુખ્યમંત્રી તરીકે જવું જોઈએ કે ભાઈ આ મુદ્દાનું હું સમર્થન કરું છું નિવેદન આલો ના આલો બે નંબરની વસ્તુ સમજ્યા તમે મારી વાત આવા અસંખ્ય સવાલો કે તમારું મગજ તમે તમે પોતે વિચારવા પર વિચલિત થઈ ગયા હું તો વિચારું જ છું અને હું તો માનું જ છું કે આ કંઈક છે અને મુદ્દા ઉપરથી ધ્યાન ભટકાવવા એક જ મુદ્દાનું ફોકસ રાખવાનો અદાણી અને મોદીની શું સંબંધો છે 2014 પહેલા 609માં નંબર આવતો વ્યક્તિ બીજા નંબરે કેવી રીતે આવે અને 20,000 કરોડ રૂપિયા જે રોકાણ કર્યું એ કોના કેવી રીતે આવ્યા કોના છે પણ ફસાઈ ગયા અને સંસદ ગૃહની અંદર રાહુલ ગાંધીએ એવી પકડ પકડી એ તમે બધાએ જોયું બીજો સવાલ મને એ થાય કે ડિગ્રીથી શું ફરક પડવાનો મને એટલું ખાલી મને સમજાવો ચલો ડિગ્રીથી તો બાબા લાલા રામદેવ વિશેચમ એક વાર ટિપ્પણી નહીં કરતા એક વાર ટિપ્પણી કરી 25,000 કરોડ રૂપિયાનો આસામી બની એનાથી પણ વધારે પણ કોઈ દાળ અરવિંદ કેજરીવાલે સવાલ જ નહીં બોલ છે એ જ લાલા રામદેવના ઘી ઉપર લેબોરેટરીમાં ઘી ફેલ બતાવવામાં આવ્યું કે ભાઈ આ ઘી જે પતંજલિનું ઘી છે બોગસ છે અને લેબોરેટરી વાળોએ નપાસ કરી તો તેઓ સવાલ કરવામાં નહીં આવે એને કે 25,000 કરોડ નો આસામી છે એવી રીતે બની ગઈ પેટ હલાવતો આટલો ચોપડો લઈને આવતો હતો એ માણસ આટલું થપ્પો લઈને આવતો હતો કે બધોનો નોમ કોઈ નોમ જડ્યું ના વિચાર કરો તમે સમજવાની વાત આ એટલે શું કરવા માંગે છે
એ આપણને કોઈને ખબર જ નહીં. આપણા આગળ ઓખ આગળ પડદો નખી દેવામાં, આપણો ગુમરા કરવામાં. તમને એક વાત હું કહું, પણ એનું નામ બામ એવો ઈશારો હું નહીં કરું તો તમને ખબર પડી જાય. ખબર પડે તો એનો પ્રત્યાઘાતો ખોટા પડે. 2022 ની ચૂંટણી વખતે મારું પર ફોન આવ્યો, કન્ટિન્યુ 3-4 દિવસ કોલ આવ્યો. કારણ કે ધનજીભાઈ તમે યાર અહીંયા પ્રચાર કરવા આવો, તમને 3-4 લાખ રૂપિયા હું આપી દઉં, તમારે 5 દિવસ અહીંયા રહેવાનું. અને મારા ખાસ મિત્ર, મેં કીધું ના યાર, એ મારા જમીર બહારની વાત. પૈસા તો 5 લાખ તમે મને આપશો, મને વિશ્વાસ 5 લાખ મને હારાય લાગે, અને 5 લાખ રૂપિયા એ કોઈ નેની જૂની રકમ નહીં. પણ મેં કીધું હું અહીંયા શું બોલું અને ત્યાં શું બોલું, વિડીયો તો મારા બે બાજુ આવે, હું અહીંયા શું બોલી રહ્યો છું અને હું ત્યાં આવીને શું બોલું. તો મેં કીધું લોકોને તો ખબર પડી જાય, તો લોકો તો મને ખોટો કહી દો, એટલે હું ના આવું. પછી ચૂંટણી મૂંટણી બધું પતી ગયું, પછી એમનો વારે ઘડીએ ફોન આવતા, ડિપ્રેશનમાં હોય કે ગમે તે હતું, એમને તકલીફ હતી એટલે વારે ઘડીએ મને ફોન કર્યો. મેં કીધું આ માણસ મને ફોન જેમ કરે. પછી મેં એમને કીધું, મને કહે ધનજીભાઈ તમે મળવા આવો તો સારું યાર, મારે તમને મળવું હો બસ. અને બધું પેટમાં ભરાઈ રહ્યું, વરાળ કાઢ નાખવી, અને મારી ભૂલો, તમે મને જે કીધું હતું ને એ રસ્તો હું ન ચાલ્યો, અને અત્યારે હું એવો ફસાણો છું, અને ફોનમાં આમ ઢીલું બોલી જાય ને એટલે મને થોડું એમ થયું કે આપણે એવડા મોટા તો છીએ નહીં, જવું જ પડે, આપણો મિત્ર. અને આવી રીતના જ ભાઈ ફેસબુકથી મિત્ર બનેલા હું, અને હું પહેલી વખત એમને લાઈવ મળ્યો. હું ગયો એટલે બેઠા, ચર્ચા બરચા કરી બધી, અને બધી વાતચીતો કરી. પછી મને એમને એવું કીધું કે ધનજીભાઈ હું જે ઉલ્લુ બન્યો હું તમે મને ના પાડતા, છતાંય મને એવું લાગ્યું કે ના ભાઈ આ વ્યક્તિને સપોર્ટ કરવો, આપના જે ઉમેદવાર હતો આપનો એને મારે સપોર્ટ કરવો હતો, અને મારા કહેવાથી જ એને ટિકિટ આપી બરાબર. અને મેં એને સપોર્ટ કર્યો, અને મેં 95 લાખ રૂપિયાની પથારી ભેગી, અને મત 4000 જ આવ્યા. હવે 4000 મત એટલે તમને એ તો ખબર પડી હતી, જે ઉમેદવાર કોણ કદાચ સમજવાવાળા જે હોય, બધા તો બધા ખબર ન પડે, પણ જનરલ 4000. એનો પછી હું 2 મિનિટ માટે તો મારું મગજ બંધ થઈ ગયું. મેં કીધું તમને અળકાયું કૂતરું કહેડાયું કે નહીં, અને તમને કહેડ્યું છે એવી રીતે? તમારે એક તો પહેલા ઉમેદવાર જોવો પડે, અને તમારે જો ઠેકો લેવાનો હતો ખર્ચવાનો, એટલે કે એટલે જ હું તમને બોલાવતો હતો યાર, હું અંદરથી મારું બધું ભરાઈ રહ્યું. પણ મેં કીધું આ તો છોકરોને ખબર પડે તો તમે કરશો શું, કે ખેતર ઉપર 50 લાખ રૂપિયા મેં લીધા. મેં કીધું આ તો ખોટું કહેવાય, અને કે મત જ ના. પછી મેં કીધું તમને કે સોશિયલ મીડિયાની અંદર જે માહોલ ચાલતો હતો ને, એટલે હું પોતે વાતોમાં આવી ગયો કે ધારાસભ્ય બની જાય તો આપણે એવો વિકાસ કરીએ, આ કરીએ. મેં કીધું તમે મૂર્ખા માણસો, 95 લાખ રૂપિયામાં તમે એવી નેની કોઈ હોસ્પિટલ અથવા સ્કૂલ બનાવી દીધી હોય તમારા પપ્પાના નોમ, કોઈ તો તમારા મમ્મીના પપ્પાના બેના નોમ, તો બીજા 2 કરોડ રૂપિયા કોક આપ, અને એ સ્કૂલના ઉપર નોમ આજીવન રહે. આ 4000 મત માટે આટલો તોફો ના કરાય, અને આવા ઘોડા ન કરાય. 4000 મત તો કશું ના કહેવાય, એમનામ ખાલી આખોટો કરીએ તો વિધાનસભામાંથી આવું, ગમે તેમ અપક્ષમાં ઉભારો તો આવું, એના માટે કોઈ 95 લાખ ન ખર્ચાય. અને પાર્ટીએ શું આલ્યું, કોઈ કશું નહીં, લોટો. સવાલ મારો આ, એટલે માહોલ હે ને એ અલગ ચીજ. અત્યારે જે માહોલ બનાવવામાં આવી રહ્યો, તમે સમજો મારી વાતને, અને જરૂરી નહીં, અને ઉપરથી ઓર્ડર, કારણ કે મુદ્દાઓ કોઈ શું નહીં, મુદ્દા તો એ કઈ શું જ નહીં, 5 એવા મુદ્દા નહીં કે જેનાથી લોકો જનતા મોની જાય. ના એવું ભાઈ ઘર ખાલી કરી દીધા ઉજાસરાના ને એવું બધું નહીં આપે, ઘર ખાલી કરે એ બધું આપણે ના બોલાય. એનું કારણ હે, તકલીફ તો દરેકને પડે. તમે ઉમેદવારી કરો, વિધાનસભાની તમે ચૂંટણી લડવા નીકળ્યા, અને દરેકને માહોલ ક્રિએટ આવી રીતના થાય, જોવો ભાઈ વાતાવરણ. પણ સુરત એક અલગ વસ્તુ, સુરત શહેર એક અલગ વસ્તુ, સુરતના અંદર જે વ્યક્તિઓ રહ્યા અલગ છે, સુરતના માહોલથી ગુજરાતમાં ચૂંટણી લડવાના નીકળ્યા.
એમાં ઉત્તર ગુજરાતમાં ચૂંટણી લડવાના નેકળે, સમજ્યા? દરેક ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ દરેકની અલગ અલગ વિધાનસભાની અલગ અલગ વાતો હોય, અલગ અલગ મુદ્દાઓ હોય, અલગ અલગ ઉમેદવારોનો પ્રભાવ હોય. એવું જરૂરી નહીં કે ભાઈ આ હું કહું તો આ બને, તમે કહો તો આ બને, એવું નહીં. પણ વિધાનસભાની અંદર ચૂંટણી, અત્યાર ચૂંટણીઓ થઈ જઈ ખર્ચા, અને પાર્ટી હોય તો ભારતીય જનતા પાર્ટી હોય તો ભારતીય જનતા પાર્ટી તો પૈસા ખર્ચે જ, એ તો 5,000 રૂપિયા ખર્ચ, તમે 500 ખર્ચ્યો તો ભાજપ 5,000 ખર્ચ. ભાજપને પૈસાથી એની નથી કોઈ લેવા દેવા જ નહીં. એમને તો એક ફોન કરે ને તો ત્યાંનો વિધાનસભાનો ગમે તે 5 માણસો કહી દો ભાઈ આ બધું તમારું ઉપાડ લેવાનું, તો એમને ઉપાડવું જ પડે. એટલે એ એવી વાત નહીં કે ભાઈ આ ઓમ છે તેમ છે. હવે નિષ્ક્રિયતા એ કોંગ્રેસની નિષ્ક્રિયતા આપણે દેખવી પડે ગુજરાતની અંદર. 78 ની 70 થઈ જઈ, એટલે એમનું કોઈ ગ્રાઉન્ડ લેવલનું બુટ લેવલનું કોઈ કોમ નહીં. ઓમનું કોઈ બુટ લેવલનું ગ્રાઉન્ડ લેવલનું કશું કોમ હતું નહીં. તો એ 5 ધારાસભ્યો આવ્યા, સારું કહેવાય, માહોલ બનાવ્યો, તો માહોલ ના આવ્યા. પણ જનતાને શું મળ્યું? સવાલ આ 17 કોંગ્રેસ ના આવ્યા, 5 આપના આવ્યા, એનાથી તો આપણને કોઈ ફરક જ નહીં પડતો. વિરોધ પક્ષ પતી ગયો અને જનતા ગુમરા થઈ ગઈ. હવે તમારો જવાબ ને સવાલ કરવા વાળો વ્યક્તિ જે ત્યો વિધાનસભામાં હોવો જોઈએ નહીં, આ વખતે એવું થવાનું. આ તમે લખી દો, જેને જો રેકોર્ડ કરીને મૂકવું હોય મૂકી દો, 2024 લોકસભાની ચૂંટણીની અંદર અત્યાર સુધીમાં ભાજપને નહીં આવ્યું હોય એટલી સીટો આવવાની, રેકોર્ડ સીટો ભાજપને નહીં આવ્યું હોય એટલી. હો, બીજી જે પાર્ટીઓને આવી હોય ને એનો રેકોર્ડ તોડવાની વાત નહીં કરતો. કદી એ ભાજપની 303 આવી હોય તો 304 આવશે. પણ રેકોર્ડ સીટો ભાજપની, ભાજપનો રેકોર્ડ આ વખત તોડી નથી લોકસભાની અંદર. આ નોંધ કરી મૂકી દો. આજે 5 એપ્રિલ 2023 લોક કરી મૂકી દો, જેને જોવા મૂકવું હોય. એનું કારણ શું? તો એનો કારણ હોય મેં તમને જણાવી દીધો. અત્યારથી એની મહેનત ચાલુ થઈ જઈ, કામકાજ ચાલુ થઈ ગયું. તમે બધા ઊંઘતા રહેશો, કોઈને કશું ખબર જ નહીં પડે શું થયું શું ના થયું. અને વિરોધ પક્ષ સંપૂર્ણપણે નબળો છે લોકસભાની અંદર, અને જે કરવું છે થઈ જશે. આ સિસ્ટમ એટલે ક્યારેય શક્ય બને એવું જ નહીં. જે દિવસે દેશની જનતાનો એક જ સૂર, દરેક પાર્ટીઓ વિપક્ષમાં જેટલી રહી એ બધાનો એક જ સૂર, વડાપ્રધાન કોણ બનાય નહીં, એક જ સૂર, અને એમાં કોઈ બેનરો લગાવવાનો જ નહીં. નરેન્દ્રભાઈ મોદી જ આ કરતા હતા, તમે સમજી લેજો. કોંગ્રેસ મુક્ત ભારત બનાવવા માટે નરેન્દ્રભાઈ નીકળ્યા હતા, નરેન્દ્રભાઈની એ વાત હતી. અને હંમેશા નરેન્દ્રભાઈ ભાષણોમાં બોલતા કોંગ્રેસ મુક્ત ભારત. પણ એમના સલાહકારોએ, એમનો વડાપ્રધાનના ઉપર જે લગામ લગાવવાળો વ્યક્તિ હોય એને સજ, વડાપ્રધાનની એ લગામ લગાવવાળો વ્યક્તિ સજ, એ વડાપ્રધાન માને ન માની એ મને ખબર નહીં, પણ સર, અને એમને કહી દીધું કે જે ભૂલ કોંગ્રેસે કરી છે અને તમે સત્તામાં આવ્યા છો એ ભૂલ તમે કરી રહ્યા છો, એટલે ફરીથી કોંગ્રેસ સત્તામાં આવશે. એટલે કોંગ્રેસ મુક્ત ભારત તમે બનાવવાની વાત કરો છો એ કાઢ નાખો, તમારે નહીં બોલવાનું, એ બીજો ઉભો કરીએ આપણે. અને ઉદ્ધવના જેમ ખોતર્યા જાય, તમારે એક શબ્દ નહીં બોલો. વડાપ્રધાનશ્રીને તમે જોઈ લો, 19 અત્યાર સુધી કોંગ્રેસ મુક્ત ભારતની વાત જ નહીં કરી. એક કયા ગુજરાતમાં આટલો ભાષણ વાળો ચોય નહીં હોય, પણ એનો બીજા પ્રચાર કરે. અને વિચારધારા કોઈ દાળ ખતમ ના થાય એ વડાપ્રધાનને સમજણ પડી જઈ, કે આપણે વિચારધારા ખતમ કરવા જઈ શું નહીં થઈએ. અને આપણે કોઈ વ્યક્તિને જે દિલમાં વિચારધારા હોય, વિચારધારાને સમર્થન કરતો હોય, એ વિચારધારા ખતમ કરવાની વાત કરી તો આપણી સોચ, આપણી લડાઈ ત્યાં સમાપ્ત થઈ જશે, આપણા ઉપર પૂર્ણ વિરામ લાગી જશે. અને વધુમાં એક વાત બીજી એ તમને કહું છું, વડાપ્રધાન કોણ બને હું નહીં કહેતો. ભાજપની 400 સીટો આવે
304 આવ એક સીટે વધારાઈને રેકોર્ડ બ્રેક ભાજપ ભાજપનો રેકોર્ડ તોડી નાખ્યો અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ બને કે ના બને એ હું કહેતો નથી ને એવું મારું કોઈ વિચારવામાં મેં એવું વિચાર્યું નથી વડાપ્રધાન ના એ બને વડાપ્રધાન એમને પાર્ટી વાળા બીજાને બનાવ એવું એ બની શકે પણ ભાજપને 2024માં કોઈ નહીં હરાય કારણ કે બધાનો સૂર અલગ અલગ અને સપોર્ટ કરી રહ્યા ઇનડાયરેક્ટલી વિરોધ પક્ષમાં તમને દેખાય પણ ભાજપને સપોર્ટ કરી રહ્યા છે અને ડિગ્રી અને મોદી હટાવો અને મોદી હટાવો દેશ બચાવો આ બેનરો મારવાની જરૂર જ છો મોદીને હટાવો હોય તો બોલવાની જરૂર છો મોદીને ખરેખર જો હટાવો હોય તો એ બોલવાનો શબ્દ તો મોદીનો પ્રચાર થઈ રહ્યો સીધો હિસાબ મોદી હટાવો દેશ બચાવો અને 11 ભાષાઓની અરવિંદ કેજરીવાલ જ નહીં 11 ભાષાઓની અંદર બેનરો વાગ્યો અને બેનર દાખલા તરીકે ગુજરાતની રાજકોટના અંદર બેનર લગાવી અને એક સર્કલ ઉપર રાજકોટના એક સર્કલ ઉપર બેનર લગાવી દીધું મોદી હટાવો દેશ બચાવો ફોટો પાડી મૂકી દીધો તે ભાષાથી જ ગુજરાતી રાજકોટના અંદર તમે 5 મિનિટ બેનર ન મારી શકો સુરતના અંદર મોદી હટાવો દેશ બચાવોનું 5 મિનિટ બેનર ન મારી શકો પણ એ ભાષા એ 11 ભાષાઓમાં ગુજરાતી ભાષામાં બેનર વાગે આખા ગુજરાતમાં બધું હળકવા માંડ્યું અને ડિગ્રી એ ચોકડ પૂછે એમ એ બી એ ની દિલ્હી કરી ઓય કરી ગુજરાતમાં ડિગ્રી માગ્યો તમે સમજો દિલ્હીમાં ડિગ્રી માગી હોત દિલ્હીના મુખ્યમંત્રી તો એ ગુજરાતમાં ડિગ્રી માગી મોદીની ડિગ્રી હાચી એ કોટીએ ગુજરાતમાં તપાસ કરાવ 25,000 નો દંડ ભર્યો એટલે શોર થયો અને અરવિંદ કેજરીવાલ કોઈ એવું ભણેલા તોડાય ઇન્કમટેક્સ ઓફિસર છે બીજું શું છે અને જુઠ્ઠું એ નહીં બોલતા એવું તો હત નહીં અરવિંદ કેજરીવાલની પાર્ટીમાં ગણાય સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષનો નેતા કેટલું ભણેલો હોય અને એવા ઘણા નેતાઓ કે જે ઓછું ભણેલા હોય એમાં વડાપ્રધાન ચોક ઓછું ભણેલા થઈ ગયું મોદી ભાઈ કોઠા શું જાય વાત સ્વીકારવી પડશે જનતાને જે જોવાય પીરસ નરેન્દ્રભાઈ મોદી આ વાત ફાઈનલ કઈક તો જાદુ છે જૂઠને સચ સાબિત કરવાની કળા છે સપના વેચ્યો નરેન્દ્રભાઈ અને સપનાનો ખરીદદાર તમે હું બધા છીએ અને ખરીદીએ છીએ સપનો કે સોદાગર અને સપનો વેચ્યું અને એને વસે વસે આપણે બધા ખરીદીએ છીએ એ કળા એમાં ભણવાની ભણવાની ડિગ્રી બિગ્રી કશું નહીં જોતું અને આ વાત તમારી મારી મોનેમાં ન આવતી હોય તો હું તમને એક એક્ઝામ્પલ દાખલો આલુ રાજસ્થાનની અંદર જે આંદોલન થયું આરક્ષણ આંદોલન એ ભાજપની સરકારમાં થયું 70-72 લોકોને ગોળીઓ ધરબી દેવામાં આવી બધા જતા રહ્યા એક બે છોડીને બધા ભાજપમાં જતા રહ્યા ત્યારબાદ હરિયાણામાં જાટ આંદોલન આરક્ષણ આંદોલન થયું 32 લોકોને ગોળીઓ મારી દેવામાં આવી એ ભાજપની સરકારમાં થયું વિધિ બધા ભાજપમાં જતા રહ્યા કશું વધ્યું નહીં ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ પાટીદાર અનામત આંદોલન થયું 9 દીકરાઓને ગોળીઓ ધરબી દેવામાં આવી બધા ભાજપમાં જતા રહ્યા ભાજપમાં જ્યાં ઓમાં જ્યાં તેમાં જ્યાં બધું પતી ગયું પિક્ચર પૂરું થઈ ગયું હવે તમે એના ઉપરથી નક્કી કરો કે શું સમજવું નાગપુરથી બનાવેલું આરક્ષણ આંદોલનનો પ્લાન હતો રાજસ્થાનની અંદર હરિયાણાની અંદર ગુજરાતની અંદર તમે સમજશો શું સુરતની અંદર કોંગ્રેસ જતું રહ્યું આપણે બધા એવું કે કોંગ્રેસ મુક્ત સુરત થઈ ગયું બરાબર સારું કર્યું થવું જ જોયું તો શું ક્રાંતિ આવી જેવી શું બદલી દીધું લ્યો સુરતમાં ગાંધીનગરમાં શું થઈ ગયું શું કર્યું તમે ગુજરાતની અંદર આવું શું કરશો શું કરશો 5 આયા 22માં 27માં 10 થશી એટલે 15 થશી ટોટલ અને 17 વાળાનો આવું ના આવું રહે છે બીજા 5 ઓછા થશે કોંગ્રેસ વાળાના 5 વાળાના 10 થશી બાકી ભાજપનું ઓછું થવાનું છો 11 જ આવી 303ની દેશના અંદર ખરેખર આટલી બધી કનડગત આટલા બધા મુદ્દાઓ આટલું બધું જનતા ત્રાહિમામ પોકારી રહી હોય છતાં પણ જો રિઝલ્ટ
જે જોવા એ મળે નહીં તો એની શું સમજવાનું? તો ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી સપોર્ટ થઈ જ રહ્યો, ઓવેસી જોઈ લો તમે. પણ મુસ્લિમ સમાજને સેલ્યુટ કરું છું ને દાદ આપું છું તો ગુજરાતની અંદર ઓવેસીને ઘૂસવાનો હતી તો એ સમાજ સમજી ગયો કે ઓવેસી આપણને લગાડી અને પોતાની ખીચડી પકવા. ગુજરાતની અંદર એવું બધું સમર્થન કર્યું નહીં અને જાકારો આપી દીધો ઓવેસી, અને હજી આપણે સમજતા નથી. એટલે ગુજરાતમાં તો છવ્વીએ છવ્વી આવી જ જઈ, અત્યારથી ગણિત લો પહોંચી જ જઈ. નરેન્દ્રભાઈ 26-27 થી ચાલુ કરવાનું ગણવાનું. એ તો બ્રહ્મા વિષ્ણુ મહેશ આવી જાય ને ઉપરથી ત્રિલોકીનાથ, તો અહીંયા 26-25 ન થાય, એક છીટ ઓછી ન કરીએ. અને નહીં સમજવાનું નહીં, આપણે ગુમરા થઈએ એનું કારણ જ આ. આપણે બધા ગુમરા થઈ જઈએ છીએ એનું કારણ જ આ. આપણે સમજતા તો છીએ નહીં, આપણે સમજવું હોય નહીં, અને ખાલી વાતોમાં વાતોમાં ચડી જઈએ. અત્યારે આ બે મુદ્દા તમે જુઓ અને મીડિયા સમર્થન કરશે. તમે જોજો મીડિયા અરવિંદ કેજરીવાલનું આજ તક હોય, કોઈ પણ રાહુલ ગાંધીને કોઈ ઇન્ટરવ્યુ નહીં બોલાવે, કોઈ દળ આજ તક નહીં બોલાવે, કોઈ ઇન્ડિયા ટીવી નહીં બોલાવે, કોઈ નહીં બોલાવે, કોઈ જાય તાકાત જ નહીં. પેલો સીધા સવાલો કરો, મારો કર. આ બધી વસ્તુઓ સમજવી ને એના માટે મગજ જો. દિલથી તમે હું આપણી દિલની ભાવનાઓથી લડવાવાળા વ્યક્તિઓ છીએ, અને રાજનીતિ કોઈ દાડ દિલથી ના થાય, રાજનીતિ હંમેશા દિમાગથી થાય. મોદી હટાવો દેશ બચાવવા બેનર જેના દાળ વાગ્યું, એટલે મેં એક વિડીયોમાં કીધું હતું આગળ કે 400ની તૈયારીઓ ચાલુ થઈ જઈ નરેન્દ્રભાઈના સપોર્ટ. મોદી હટાવો દેશ બચાવો, મોદીનું નામ ન આવું જો, મોદીને જો હરાવો હોય તો બેનરમાં શું કરવા? મોદી હટાવો દેશ બચાવો, મોદીનું નામ શું કરવા? લોકો મોદી શું કરવા હટાવો? ભાઈ મોદી જ રહેશે દેશમાં, આ માહોલ ચાલુ થઈ ગયો. એટલે જે ઢીલા પોચા હોય ને, જે આમ આદમી પાર્ટીને સમજો જ્યાં હોય ને એ આવી જોઈએ. ના ભાઈ, દેશમાં તો મોદી જ જોશે. મોદી હટાવો દેશ બચાવવાની વાત ના કરતો. તમને ખબર હે મુસ્લિમો માઈ નોખે, આ મોદી હે તો મુસ્લિમો પકડમાં, હવે ચોકડ પકડમાં. પણ એક માહોલ ક્રિએટ કરવાનો. હવે મોદીની ડિગ્રી તો એ એવું સાબિત કરવામાં, અરે ભાઈ ભણેલાને એ બધું ચો મગજમારી કરી. હવે તને ખબર પડી, બુદ્ધિશાળી વર્ગ તો વિચારવા માંડ્યો કે ભાઈ ઓને આટલા વર્ષે શું કરો ડિગ્રી ઉજી? પહેલો તું મુખ્યમંત્રી બન્યો તો મનમોહનસિંહને હટાવવાના આંદોલનમાં મુખ્ય સૂત્રધાર તમે હતા, અરવિંદ કેજરીવાલ હતો, અને ડિગ્રીની આજે ખબર પડી ને? આ તો ડિગ્રીનો તો મુદ્દો ઉછળી ગયો. મોદીનું તો ચાહે ચો વેચીએ, લો બોલો હડો, ચાહે ચો વેચીએ, એવું છો કોઈ પ્રૂફ? બાંગ્લાદેશની આઝાદીની લડતમાં હતા એવું એ છો કોઈ પ્રૂફ? હતો એ નરેન્દ્રભાઈએ કીધું. નરેન્દ્રભાઈએ તો અપણ છે એ તો પહેલાથી ખબર પડી છે. આપણો ગટરમાંથી ગેસ ઉત્પન્ન કરવાની વાત કરી, એ દાડો મને નહીં, દેશની 140 કરોડ જનતાને ખબર પડી છે. આ તો નરેન્દ્રભાઈ તો ઓનો, નરેન્દ્રભાઈ પોતે બોલે, હું ભણેલો નથી. અને એમનો કોઈ સમય મર્યાદા, દાખલા તરીકે 1950 જન્મ્યા અને આજે એમનો 74મું 74મું વર્ષ જે ચાલતું હોય, આ 74 વર્ષનો એરિયા ઘણી વખત નહીં બોલતા. અને નરેન્દ્રભાઈ તો કેવું કેવું બોલ્યો કે તમે જોવા કે ભાઈ હું 40 વર્ષ ભીખ માગી, ચાય વેચી, ભીખ માગી, હું સ્કૂટર. નરેન્દ્રભાઈ નહીં કહેતા હું સ્કૂટર લઈને તો આવું ગોધરા આવતો, ઘણી વાર બસમાં આવું સ્કૂટર લઈને આવો. નરેન્દ્રભાઈ સ્કૂટર હતી, ચાની લારી હતી, ડિજિટલ કેમેરા હતો, નેટે હતું, કોમ્પ્યુટરે હતું, આ બધાની શોધ જ નથી થઈ. ગટરમાંથી ગેસ ઉત્પન્ન કરી નિમને પાછી ચા પીધી, બે જણે પીધી, પાછી પેલી ટાયરની, ટ્રેક્ટરના ટાયરનો અંદર ગેસ ભર્યો અને લઈને જતો હતો ભાઈ, અને એને પાછો એમને ઉભો રાખ્યો નરેન્દ્રભાઈ. હવે ટ્રેક્ટરનું મોટું વ્હીલ જે રહ્યું એના અંદર તમે ગેસ ભરો એ ટ્યુબના અંદર અને લઈને તમે જઈ શકો? લે કોઈના બાપની તાકાત હોય સ્કૂટર પાછળ તમે લઈને જઈ શકો? પણ એ બધું બોલવાથી તો આપણને તો ખબર જ હતી. ઘણી વાર નરેન્દ્રભાઈ નહીં કહેતા કે
આપણો નહીં, કોઈક દાખલા તરીકે એમના ભાઈ સ્કૂટર હતું, એમના ભાઈ ચાની લારી હતી, એ ધંધો તો હતો જ ને, એ આ એમ એ બી એ કરેલું હતું દિલ્હીથી નોયથી, પછી એમના ભાઈ કેમેરો હતો ડિજિટલ, કોમ્પ્યુટર હતું, નેટ હતું, કારણ કે પેલા અડવાણીને ફોટો મોકલ્યો હતો, આ બધી સુવિધાઓ હતી, કોચ ભાઈ હતા, અને છતોય માતાજીને બીજાના ઘેર કપડો વાસણનું કામ કરવું પડતું હોય તો એમાં માતાજીનો ગુનો કે આ પોચ ભાઈઓનો ગુનો, મારો સવાલ આ. એટલે ઉપરથી આપણને બધાને ખબર જ હતી, પણ ઉછાળવામાં આવું મુદ્દા ધ્યાન ભટકાવવા માટે, બધી બધી ખબર જ છે. નહીં નરેન્દ્રભાઈએ ચા વેચી, નહીં કશું કર્યું જ નહીં નરેન્દ્રભાઈ, ફર્યા અને બધું આ જોયું જ છે, હોભળ્યું જ છે, પ્રેક્ટિકલ અનુભવો કર્યા, એ વાત હું માનીશ. પ્રેક્ટિકલ અનુભવ, ભાષણો સાંભળ્યો, લોકો કેવી રીતે ગુમરાત હોય, કેવી રીતે આ કરે, કેવી રીતે લોકોને ચશ્મા પહેરાવે, આ બધું શીખ્યા 100%. કારણ કે વડાપ્રધાન બનવું અને એ પણ હજી 9 વર્ષ તો પકડી રાખ્યું, ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી પાછા 12 વર્ષ તો એ રહ્યા, અને વડાપ્રધાનશ્રીએ બધોને, તમે જોવો કે કેશુ બાપાની સરકાર પગે લાગી લાગીને બાપાને ઘરમાં પૂરીને તાળું મારી દીધું, ચાબી ફેંકી દીધી, અને બાપાને ખોટા સાબિત કરી નાખ્યા, અને બાપા કેશુ બાપા કઈ કઈને મરી ગયા કોઈ સમજ્યું ના, તમે હું કોઈ ના સમજ્યું. અડવાણીજી જોવો, જેમનું ગુરુ કહેતા હતા રાજનીતિના ગુરુ, ઘણા એવા પ્રશ્નો, એટલે સમજવું પડશે તમારા મારે, આ કોઈ સામાન્ય બાબત નહીં. એટલે એવું જરૂરી નહીં કે જો ચળક હે બધું હોનું, અને જે એટલો અવાજ છે એ બધો વિરોધનો છે મોદીના, એવું એ નહીં, સમર્થનનો અવાજ છે, તમને મને દેખાતું નહીં. મેં એક ભવિષ્યવાણી બીજી એ કરી હતી, આ છેલ્લો ટોપિક તમને કહું, જ્યારે ગુજરાતની અંદરથી રિઝલ્ટનું પરિણામ આવી જશે ત્યારબાદ ગોપાલ ઇટાલિયાને પ્રદેશ અધ્યક્ષ પદથી હટાવી દેવામાં આવશે. હું તો વચ્ચે જ કહેતો હતો કે ચૂંટણી પહેલા હટાવી દે છે, પણ એના પછી હટાવવામાં આવે, તરત જ હટાવી દીધા. અને આજને તારીખમાં પણ હું મારી વાત ઉપર કાયમ છું, ગોપાલ ઇટાલિયા ગમે તે પાર્ટી આપમાં એક બધા ખબર છે, પણ એમની વિચારધારા નથી, એમની વિચારધારા ગોપાલ ઇટાલિયાની અલગ જ છે, પણ એ આમ આદમી પાર્ટીમાં છે તો એમને એ બીજું, એમને જે વિચાર્યું હોય, એમનો અંગત સ્વાર જે વિચાર્યું હોય, એના લીધે જ એ આમ આદમી પાર્ટીમાં છે. આ સ્પષ્ટ વાત, બિલકુલ લેશ માત્રનું સેજ પણ જૂઠ નહીં, અને સેજ પણ હું જેવું વિચારું, હું એમની સાથે રહ્યો, હું જે સમજું, એમાં લેશ માત્ર નહીં, હું કદાચ ભૂલો ન હોય, મારી નહીં હોય. સમજ્યા? હવે તમારે સમજવાનું અને જવાબો તમારા આપવાના. આ તમારા આગળ સવાલ મૂકી દીધો, આ મુદ્દો ઉછળી રહ્યો છે, ઉછાળવામાં આવી રહ્યો છે, કા આપોઆપ ઉછળી રહ્યો છે, ડિગ્રીનો મુદ્દો શું કરવા, બીજા ઘણા મુદ્દાઓ, રોધળ ગેસની બોટલ ઉપર બોલો નહીં બોલ, કોરોના કાળની અંદર જેટલા લોકો મૃત્યુ પામ્યા, કેટલો વચનો આલ્યા તો એના પછી તો હાલ બધું ચાલુ જ છે. એના એ જ કોઈ કોંગ્રેસ તો હોય ને હોય સર, અરવિંદભાઈ કોઈ દાડા આવશે જ નહીં ગુજરાતમાં, 5 વર્ષ પતી ગયું, એમને જે કરવાનું હતું લક્ષ્ય હાસિલ થઈ ગયું, કરો મજા. અને તમે એક છેલ્લો ટોપિક કહીને પછી આપણે વાતનો વિરામ આપીએ, સમય પણ થયો. એક અત્યારે જે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે ઈશુદાનભાઈ ગઢવી, એમને એક ઇન્ટરવ્યુ લેવામાં આવી હતી, તમે જોજો, મેં જોયેલું હ, કાલ હશે તો હું તમને કોઈ મૂકો સમક્ષ બતાવું. એમાં ઈશુદાનભાઈ ગઢવીને એવો સવાલ કરવામાં આવ્યો હતો, 2000 આ તો મોદી ચૂંટણી લડી રહ્યા ગુજરાતની અંદર, અને મોદીને તમે હરાવશો, અને એવો સવાલ કરવામાં આવ્યો તો 2024માં દેશના વડાપ્રધાન તરીકે કોણ રહેતો તમે ઈચ્છો, તો એ તો કે બરાબર છે મોદી બરોબર,
આ ઈશુદાન ભાઈનો જવાબ આવો હતો ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી, અને હું એને કાલે મારે સેવ કરેલો હોય વિડીયો 100% સેવ કરેલો મને યાદ છે અત્યાર સુધી, તો હું એને હોગવાનો પ્રયત્ન કરીશ નહીં હોય તો, અને મૂકીશ જનતા સમક્ષ. આનું શું કહેવું, શું સમજવું? ગુજરાતના સીએમનો ચહેરો 2022નો જો ઇન્ટરવ્યુમાં આવું નિવેદન આપો, અને અરવિંદ કેજરીવાલનો પણ એક વિડીયો છે કે પીએમ તરીકે લડતમાં નહીં હોય, અરવિંદ કેજરીવાલ પહેલી વખત ચૂંટણી લડ્યા મોદી આમ કશે લડ્યા ના, હવે હજી લડો, હાલ લડો, હું કા નહીં લડતા ના, લોકપાલ બિલ લાગુ કરાવી દો, વિદેશમાંથી કાળા નાણાં ઉપર સવાલ ઉઠાવો, 35-40 રૂપિયા પેટ્રોલ ડીઝલ ઉપર સવાલો ઉઠાવો, અને 2G સ્પેક્ટ્રમનો જો આટલો બધો ઉબાળો હતો, કમ્પાઉન્ડ થયું, ભ્રષ્ટાચાર થયો, તો 5G સ્પેક્ટ્રમ વેચવાની ના, હમણાં નરેન્દ્રભાઈએ ન વેચ્યું તો એ 50,000 કરોડ મચ્યું 5G સ્પેક્ટ્રમે, અને 2G સ્પેક્ટ્રમ વાળાને સુપ્રીમ કોર્ટે ક્લીન ચીટ આપી દીધી કે ના ભાઈ આવું કોઈ કમ્પાઉન્ડ થયું જ નહીં, તો એ તોફો શનો હતો? એક મુદ્દો જનતાના જે મુદ્દાઓ હતા એક પાસ થયા, બધા પોતપોતાના ધંધા લાગી ગયા, એક સીએમ બની ગયો, એક ઉપરાજ્યપાલ બની ગયો, એક 25,000 કરોડનો આસામી બની ગયો, એક આરામ ફરમાવે જેલ પર સુરક્ષા લઈને, એક સાંસદ બની ગયો, જેમ તેમ નિવેદનો આલ્યા જાય. એટલે તમે બધા 6 જણ આટલા બુદ્ધિશાળી હતા તો એક 7મા વ્યક્તિને તમે જેને હીરો બનાવવા નીકળ્યા હતા એની ડિગ્રી તમે ન જોઈ, અને ભણેલા ગણેલા વ્યક્તિને તમે નેચે ઉતારે, અમે તમારી વાતોમાં આવી ગયા. સવાલ આ, અને હેડો કશો હતો ને એ જે થવાનું તે થઈ ગયું, પણ એ જે મુદ્દા હતા એની તો વાત તમે કરતા જ નહીં અત્યારે. સમજ્યા તમે? તો તમે શું વિચાર્યું, તમે શું વિચાર્યું હતું એ વખતે, અને તમે શું કશું જોયા વગર નક્કી કરી દીધું હતું કે આ ભાઈ આ હીરો ફાઈનલ સહી કરી દીધી હતી અને હીરો બનાવી દીધો, અને હીરો ના બનતા પહેલા તમે મુખ્યમંત્રી બની ગયા, પછી હીરો વડાપ્રધાન બન્યો. વાત આ, પેલો એક બંડલ લખા હા કે ધનજીભાઈ ને એવું કેવું થાય, બંડલ કોઈ નહીં, તો એ બંડલ કે ધનજીભાઈ કેવું એવું થાય, વિરોધ પક્ષમાં કોંગ્રેસ સિવાય બીજું કોઈ હોવું જ ના જોઈએ, આવું માનવું છે મારું, મને કોઈ ફરક પડતો નથી, હું તો એમ કહું છું વિરોધ પક્ષ તો આવા ગુજરાતમાં કોણ આવ્યું, લે હેડ તારું માનવું સારું હતું બંડલનું તો કરી દેવું તું, લાવી દેવો તો બીજો વિરોધ પક્ષ, ભૂંગળો ભૂંકી નાખવો તો. ગુજરાતની રાજનીતિ શું હોય તમને ખબર નહીં, તમારા મગજ ઉપર તાળો વાગી ગયો હોય, ગુજરાતની રાજનીતિમાં ત્રીજો પક્ષ કદી ચાલ્યો નહીં, બાપ ગોતરમાં હોય, કયો પક્ષ ત્રીજો ચાલ્યો, કેટલીય પાર્ટીઓ આઈને જતી રહી મંજીરા વગાડી વગાડી, કયો પક્ષ ચાલ્યો? અને આ તો હું નહીં કહેતો, બંને પાર્ટીઓના નેતાઓ એક હોય અને ત્રીજી પાર્ટી આવી એ નેતાઓ કહેતા હતા, હું જો કહું 6.5 કરોડ ગુજરાતીઓ, 2.5-3 કરોડ 4 કરોડ મતદારો, અને એમનો નિર્ણય, દેશના અંદર કેટલાય મતદારો છે બધો એમનો નિર્ણય લેવાનો, અને કોંગ્રેસ વગર સરકારો બની જ છે કે? કોંગ્રેસ વગર સરકારો બની, કોંગ્રેસ ટેકથી એ કોંગ્રેસ બનેલી, ભાજપે બનેલી, મોરારજીભાઈ દેસાઈ જો કોંગ્રેસમાં હતા એ વડાપ્રધાન બની ગયા, નહીં બને તો ચાલ્યું, તો હવે એનો ચાલે. હું કહું છું સરકાર બદલો, લ્યો બદલો, ગમે તે વડાપ્રધાન બનાવો, બદલો લ્યો, હું તો એવું ઈચ્છું. ગુજરાતના અંદર 99 આવી હતી 2017માં, 2022માં તમે 156 આપો, એ સરકાર બદલી કહેવાય? સવાલ મારો આ, એ ઉલટું વિચારવાનું બેઠો બેઠો. હું આ કહું છું કે તમે ખરેખર તમને કનડગર કરતા મુદ્દાઓ છે તો તમે કેવી રીતે બદલજો? હું તો ઈચ્છું જ છું વડાપ્રધાન કોણ બને લડી જ નહીં, આવી કોઈ બંડલોના કહેવાથી ના થઈ જાય,
મને શિખામણ આલવાને અકડતો હોય મોણન છું હું તો બોલું છું અને બંડલ કોમેન્ટ કરે સમજ્યા હું તો બોલું છું અને હું તો વિચારું અને વિચારું ને બોલું અને હું જે વિચારું ને સાચું એ પડે કારણ કે મારું પીએચડી કમ્પ્લીટ હોય હું આમાં કોઈ પાર્ટીનું ફલવાનું ઢેકણું રાખતો પાર્ટીનું ખેંચીને બોલું તો હું બોલી જ ના શકું સાચું અને મને કોઈ પાર્ટીમાં રસ હા 100% મારી વિચારધારા છે પણ એ કોઈ રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવાની વિચારધારા નહીં મારી વિચારધારા હું ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરજીની સમર્થન કરું કે બંધારણની બદોલત આજે આપણે કંઈ બોલી શકીએ બંધારણથી કંઈક મળ્યું અને બંધારણથી જ કંઈક બનવાના છે સમજ્યા વાત મારી યાદ છે કોઈ એ બંડલોનું તો હું અભડવા તૈયાર જ નહીં અમુક વસ્તુઓ સમજવી પડે રાનુ મંડળ થોડા સમય માટે આવ્યા હતા એ આ રેલવે સ્ટેશનથી જ આવ્યા હતા અને રેલવે સ્ટેશનથી એમની શોધ થઈ હતી કે રેલવે સ્ટેશન પર ગીત ગાતો હતો રેલવે એથી રાનુ મંડળ આ એટલો બધો ઊંચો ચઢાઈ દીધો એમ રેલવે સ્ટેશનથી એક મંડળે આવ્યો રેલવે સ્ટેશનથી મળેલી આઈટમ પણ રાનુ મંડળનો જો પાછો સૂર્યાસ્ત થઈ જતો હોય સૂર્યોદય અરે સૂર્યાસ્ત કે ભાઈ હું પતી ગયું ઉદય થયો પાછો પરાસ્ત થઈ ગયો થોડો સમય માટે લીલા થઈ તો આ જ છે મને ખબર પણ જો સમય બધું ન થાય તાલવાલ બધું સંપૂર્ણ ખતમ થાય પછી થાય તો એનો કોઈ મતલબ નહીં કોણ વડાપ્રધાન બને મારા હરેક વિડીયોમાં બોલું હું કોઈને વડાપ્રધાન બનાવવા માટે વડાપ્રધાનની ચૂંટણી થતી જ નહીં મુખ્યમંત્રીની ચૂંટણી થાય તે એને બનાવવા માટે એનો કોઈ મત આપવાના એના આપણે તો કોઈ વડાપ્રધાનને મત આપતા નહીં આપણે કોઈ મુખ્યમંત્રીને મત નહીં આપતા આપણે કોઈ તાલુકા પંચાયતના પ્રમુખને મત આપીએ આપણે કોઈ જિલ્લા પંચાયતના પ્રમુખમાં તમે ડેલિગેટો નક્કી કરો તમે ધારાસભ્ય ચૂંટો અને દૂર દૂર સુધી વાતો એ મંડળે મને હમણાં એક પેલા વિડીયો કોમેન્ટ કરી હતી કે ફલાણા ભાઈ જેવું કરવાનું કરો ઉજાગર કરવાનું કરો તું શું કરે તું મને શીખવાડે તો તું નીકળી જા કાલ અમારથી બહાર 30 લાખ લીટર દૂધ ગુજરાતમાં નકલી ચોથી આવો ઉજાગર કરવાનું ચાલુ પડી જા નવરો દુષ ઘેર બેઠો મને શીખવાણ આ લઈને આગળ સંજયભાઈ ઠાકોર ના હું બુદ્ધિજીવી વાત નહીં કરતો સંજયભાઈ ઠાકોર આમાં કેવું હોય હું બુદ્ધિજીવી તમે હું દિલની ભાવનાઓથી તમે હું દિલની ભાવનાઓથી લડવાવાળા વ્યક્તિઓ છીએ રાજનીતિમાં દિલની ભાવનાથી કોઈ દર રાજનીતિ ના થાય તમે સમજો કે રાજનીતિમાં કેવું હોય કે આજે હું છું તો મારા છોકરાને હું રાજનીતિ ન શીખવાડું કારણ કે મારો છોકરો મને ગમે ત્યારે હેઠો બેહાડે એવાય દાખલા નહીં દેશમાં એટલે હું મારા છોકરાએ ન શીખવાડું રાજનીતિ ત્યાં છોકરાનો બાપાનો સંબંધ પૂરો થઈ જાય રાજનીતિમાં મા દીકરાનો સંબંધ પૂરો થઈ જાય પતિ પત્નીનો સંબંધ પણ પૂરો થઈ જાય ભાઈ બહેનનો સંબંધ પણ રાજનીતિમાં પૂરો થઈ જાય અને આપણે આ સંબંધો પૂરા કરીએ તમેનું ભાઈ બહેનનો સંબંધ આપણે બગડવા દઈએ ના ભાઈ ના પૂંછડામાં જો તારો રાજનીતો આપણે મા દીકરાનો સંબંધ બાપ બેટાનો સંબંધ બગડતો હોય આપણે તરત કહી દઈએ અરે ભાઈ મેર હું મારા બાપાને કશું ના બોલું હું બાપાની વિરોધમાં ન બોલું તારી રાજનીતિ જઈ તારી પાર્ટી જઈ તેલ લેવા હમણાં કોઈ વીમો આપણે જતા રહીએ કારણ કે આપણે ભાવનાઓથી લડવાવાળા દિલની કે ના ચાલો મમ્મી પપ્પાનું બહેનનું આપણે પત્ની હોય કે ભાઈ દીકરો હોય આપણે ના યાર સીટ માટે આટલું તોફો કરવાનો એ ધારાસભ્ય પણ અને આમાં કશું ન હોય રાજનીતિમાં કશું ન હોય છેલ્લી કક્ષાનું હોય એમાં કોઈ સંબંધ બબંધ આજે શું બોલ્યા કાલે શું બોલો કોઈ સ્ટાન્ડર્ડતા નહીં પૈસેથી વેપારો હોય શું થઈ રહ્યું હોય સીટો ટિકિટો લેવા માટે તમારે શું શું કરવું પડતું હોય કોઈ લેડીઝ હોય તો એ તમે જોઈ લો એટલી ગંદી એટલું સ્તર નીચું થઈ ગયું અને આ બધા બંડલોને શું મગજમાં બે એમને તો ખાલી કોમેન્ટ લખી દેવી કોઈ દાડ વિચારવાનું નહીં કશું એ લખી દેવાનું શિખામણ આલવાની ઘેર બેઠો બેઠો કોમેન્ટો લખી મને કહે યુવરાજસિંહ જેવું કરો હમણાં એ બંડલ મને એવું કહેતો હતો એ બીજા વિડીયોમાં પેલો મી મૂક્યો એમાં એ મી જોઈ મારો જવાબ નહોતો આલો હોય ને એટલે યુવરાજસિંહ ઉજાગર કરે બિલકુલ સેલ્યુટર બિલકુલ સેલ્યુટર પણ
युवराज सिंह नु ये काम अने कर्यु बिलकुल सेल्यूट आपणे समर्थन करीए छीए पण बधा आखू गुजराती मां बेही जाय ए कोम करे बधा पोतपोतानी रीते लड़े छे एवुं नहीं कोई हुं लड़ू बीजा कोई लड़तुं नहीं मने जे सूझबूझ होय हुं मारी रीते लड़ू युवराज सिंह रीते उजागर करे बीजा रीते उजागर करे तमे तमारी रीते उजागर करो तमारी टेव तो ओगळी करवानी टेव जेना तेना पाछळ पण तमारा पाछळ कोक हाथ गाली दे एटले तमे दुखाया करो ना तो जवा दो तमे ओगळी शुं करवा करी उभो ऊंटो होय एनी तमे पाछळ ओगळी करो तो लात तो मारे ज અને હું કોઈ દળ માર પાર્ટી ની વાત ના હોય મારી વિચારધારા અને મારે જો જરૂર પડે મારે ખુલ્લા નીકળવું પડે હું નીકળું છું હું મારો સ્વભાવ છે મારું કામ છે કે બોલવું અને હું બોલું છું અને હું કહું છું ભાઈ ધ્યાન રાખજો અને બે માણસો ખાલી સમજી જોઈ ને તો એ મારે વિડીયો બનાવેલો ધન્ય છે કે ના ચલો બે જણને તો પરિવર્તન આવ્યું બે જણ તો સમજ્યા અને આજે જે લોકો ઉપાડી ઉપાડીને ફરતા હતા નેચો નેતા મૂકતા ને એ લોકો આજે કોઈ આજે એ લોકો આઈ કોઈ ફોન કર્યું કે તમે હાચા અને સ્વીકારી રૂબરૂપમાં કે તમારી વાત જો હોભળી હોત તો આજે આ પરિસ્થિતિ ન હોત એટલે હું કહું કે સોચ્યા સમજ્યા વિચાર્યા વગર પૂછ્યો જ નહીં જાગો જાગૃત બનો જ્ઞાની બનો અને જ્ઞાની કૂદી નહીં પડવાનું જીટી ચૌધરી કહે છે પણ જીટી ચૌધરી આપણે એમને સમજાવવા એના માટે આપણે જે બંડલો રહ્યા ને એમને સમજાવવા માટે નીકળ્યા જ નહીં અહીંયા બંડલ કેટલા હોય 4-5 હોય અને એ તો દરેકમાં હોય 5 બંડલો તો દરેકમાં રહેવાના એના આપણે કોઈ મતલબ જ નહીં બંડલો અંગાથી આપણે આપણી વાત રજૂ કરવાની દરેક પોતપોતાના વિચારો પોતાના મનની વાત રજૂ કરો હું તો કોઈ નુકસાન તો એમને કહેતો નહીં ભાઈ 300 તું રિચાર્જ કર્યા હું મારું રિચાર્જ કરીને હું બોલું બરાબર મને દિનેશભાઈ વાજા કોઈ મુદ્દા ભટકાવતો નહીં મારે એમને બોલવું હતું પણ હું અંદર છું લખીને માં તો અમને જવાબ ના લો ને તો મારે તો હું ન બોલું તો ન જ બોલું પણ મજા આવે થોડું અને એમની એ બંડલોને ખબર પડે કે ભાઈ બધા ભાઈ મારે બે છોકરો મને આવડે બરાબર એટલે એ બધા શીખવાડે એમ કોઈ હું શીખું એવું ગોડો નહીં મારી વાત એટલી જ છે હવે એ હું જે બોલ્યો ને ના બોલવું જોવા પણ બોલ દીધું એટલે બધાને બધી સમજણ પડે જેને ન હોય એને શીખવાડવા જવાની જરૂર પણ મુદ્દાની વાત હોવી જોઈએ એનું કોઈક માધ્યમ હોવું જોઈએ કે ના ભાઈ એનું મહત્વ હોવું જોઈએ ખાલી થૂંક ઉડાડી દેવાનું કલાક બગાડી દેવાનો તમે બધા નેટ બગાડો એ નહીં મારા પતિ વિડીયોનો આપણો પૂર્ણાહુતિ થાય એક કલાક અત્યારે બધા આ કેટલા જોવા વાળા હોય પણ અત્યારે આઈપીએલ ને બધું ચાલતું હોય તો હારા જોવું 100 માણસ હોય 80 માણસ હોય 85 માં વધ ઘટ થયા જ હોય પણ સારા જોવું આપણને ખુશ અને એના પછી વિડીયો તમે જોવો કેવો જબરજસ્ત રિસ્પોન્સ આવે લોકો અને બધા શાંતિથી વિચારી નેટ પતી જાય ને તો એ બિચારા એવા મિત્રો છે કે નેટ પતી જાય તો એમના ઘરનું વાઇફ નું હોય કે છોકરાનું હોય એ નેટ લઈ લો લાઈ ભાઈ ધનજીભાઈ નો વિડીયો અધૂરો રહી જાય પશુ તુતા જોજે જલાલ શાહ દિવાન ધનજીભાઈ કેમ છો મજા એટલે મારી વાત આ જ છે સમજ્યા અને અમુક તો મિત્રો મારા કમ્પ્લેટ એ કમ્પ્લેટ એ જે બંડલો રહ્યા ને ત્યાં ત્યાં એ જોબજ છે જોબજ એ મને ખુશી આનંદ સવાલ મારો આ છે કે અને એમનું કોમ જ આ કે મુદ્દા ઉપરથી ભટકાઈ દો હું ભટકાઉં ના હું પેલા લવાળા કૂટી લઉં મારે જેટલા કૂટવા અને પછી છેલ્લે એમના આલું પ્રેક્ટિકલ અને હકીકત આ બંનેમાં ડિફરન્સ છે તમે જાતે પ્રેક્ટિકલ કરો એટલે તમને એનો અનુભવ થાય અને તમે હકીકત તમે જોવો સ્પષ્ટ કે ના ભાઈ આ સાચી વાત તો તમને અનુભવ વધારે થાય અને વાયા વાયા સાંભળેલી વાતનું તમે સમર્થન કરો તો એમાં ઘણો ડિફરન્સ આજે તમે સમજી લો પિક્ચર જોવા માટે તમારે ઇતિહાસ સમજવા માટે પિક્ચર જોવા જવું પડે થિયેટરોમાં જવું પડે હવે જો હોય કોઈ દાળ થિયેટરોમાં કોઈ દાળ ઇતિહાસ હોય કરશનભાઈ ભગવાનભાઈ ગુજર
શુભરાત્રી ધનજીભાઈ, આવું છો જજો પાછા કરશન કાકા. હા 10 વાગ્યા ને ભાઈ, તમારા ઊંઘવાન સમય થયો હોય, આખો દિવસ વાડીએ વાડીએ કામ કરતા હોય, મહેનત કરતા હોય, થાકવાન થાય, અમારે તો આ લવાડા જ જોડ્યા જવાના. ચલો તમામ મિત્રોને બધા જોવાવાળા ખાજા મિત્રો બોલ્યા, અમારા ભાવેશ પટેલ આજ કશું બોલ્યા નહીં. ના ના, એ જલાલ છે દીવાન, એવી રીતના કોઈ ના થાય, કોઈને કોઈ બાનમો ના આવે, કોઈ વિચારધારા ખતમ ના થાય, આરએસએસ હોય કે એવું હોય કે એ કશું ના થાય. પણ પ્લાન છે, દરેકનો પ્લાન તો હોય, દરેક પાર્ટીઓ પ્લાન તો કરતી જ હોય. અને ભાજપ પાસે આજે તમે સમજી લો ગુજરાતની અંદર તો તમે સમજી લો પ્રેત પ્રમુખો છે, કોર્પોરેટરો છે, પછી ઇમનાભાઈ સંગઠન મજબૂત, તાલુકાનીઓની અંદર એમની સરકાર છે, જિલ્લાઓની અંદર એમની છે, નગરપાલિકાઓની અંદર એમની સરકાર છે, મહાનગરપાલિકાઓની અંદર એમની સરકાર છે. બાકી કોંગ્રેસ ને આ બધું આમ આદમી પાર્ટી હાલ ગુજરાતમાં જ, અને એવું કોઈ સંગઠન જ નહીં, એવો મજબૂત કોઈ નેતા જ નહીં. હું તો એ તો કહું છું કે પ્રભાવિત કરી શકે ગુજરાતની જનતાને. વાત મારી આ જ છે. કરશનભાઈ, ભગવાનભાઈ ગુજર કહે છે, તમારાથી હું નાનો છું. મોટા છો તમે, બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે પેડ ખજૂર, પંછી કો તો છાયા નહીં, ફલ લગે બહોત દૂર. ખજૂરનું પેડ મોટું હોય પણ કરવાનું છું ને, એવા મોટાને શું કરવાનો. ખજૂરનું તમે, ખજૂરનું ઝાડ જેવડું હોય, મોટું હોય, ઊંચું હોય, પણ તમે એને ખજૂર ખાઈ શકો હાથથી તોડી, એના છાંયલા બેસી શકો, પંખીઓ માળો બનાવી શકે ના, એવા મોટાને શું કરવાનો. એવો મોટું તો ખજૂરનું એ ઝાડ. એટલે તમે મોટા છો, મોટો હું નહીં, મોટા તમે છો. અને દરેક માણસને મોટો સમજવું, એવું નહીં, કમજોર કોઈ દાર નહીં સમજવું કે ભાઈ આ કમજોર છે, નેનો છે, કશું નહીં, એ બધું નહીં. એ આપણી ડિક્શનરીમાં એવા સવાલ હોય ના. મુસ્તાકભાઈ મંસૂરી, જય અંબે ધનજી કાકા. આ મુસ્તાકભાઈ મંસૂરી એ મુસ્લિમ નથી, એમને શું લખ્યું એ જોઈ લો કોમેન્ટમાં, જય અંબે. અને એવા ઘણા મિત્રો મારા મુસ્લિમ સમાજના, હું કોઈ દાડો પોસ્ટ મૂકતો નહીં, જન્માષ્ટમી આવે તો હું નહીં મૂકતો, ઓછી મૂકું એમ. એવી બધી પોસ્ટો હું, રામનવમી હોય, હનુમાન જયંતિ હોય, હું ઓછી મૂકું દરેકની પોસ્ટો, મને એવી બધી મજા ઓછી આવે એમ, એટલે હું નહીં મૂકતો. મજા એટલે, એટલે આવે એટલે આપણે કોઈ જતાવાનું, અને એ સિવાય શું આપણને પ્રેમ નહીં એમના ઉપર. પ્રેમ છે, આપણે માનીએ છીએ, પણ એવું જતાવાનું નહીં, માનીએ છીએ, માનીએ છીએ. પણ મુસ્લિમ સમાજના લોકો બિચારા, મુસ્લિમ સમાજ હોય કે અન્ય સમાજના લોકો હોય, એ લોકોએ તમે સમજી લેજો, બિચારા ગમે તેઓ રામનવમી આવી હોય, હનુમાન જયંતિ આવી, બધી પોસ્ટો મારા વોટ્સઅપ ઉપર આવું. અને મને તો ઘણી વખત બેઠો હોય ને એટલે એવું થાય કે આ આપણે એમને ચો કીધું કે તમે બોલો, પણ તમે કોકને ફેટ પકડીને બોલો, રાવ જય શ્રી રામ બોલ, તો એ તો વિરોધ નહીં. આ તમારા ઘર આગળ કોઈ કૂતરું આવીને ભસ ભસ કરે તો એને ધકેલવું તો ખરું નહીં યાર. ઘર આગળ આવીને કોઈ કૂતરું ભસ્યા જ જતું હોય રોજ, અથવા સંડાસ કરી જાય, અથવા મૂતરી જાય, તો યાર એને કોક તો રસ્તો કરવો જ પડે. એક દાડો ચાલે, બે દાડા ચાલે, અને એ જો ન કૂતરાને કાઢીએ તો કેટલાય ઝઘડા તો ઘર આગળ અમારો શેરું હોય ને અમારીને બહાર લઈ જવો પડે. અમારી ઓળ તાઇફાનો પાર રહેતો નહીં હવારે. રાતી ભસા બિચારું ઝેરું છો, કૂતરાનો અવાજ આવે રાતી ભસન, તોય આડોશી પાડોશીને કાકા રોડ કરે, એટલે ભસ્યું, એટલે ભસન આ. પણ તોય અમારે સમજવું પડે કે ના ભાઈ, કોઈની ઊંઘ ડિસ્ટર્બ થાય. અને કૂતરાને તો જેવું હોય, એક અવાજ આપણે એટલે બીજું ચાલુ જ હોય. જોણે કોઈ ભાગ પડી જતા હોય ને આખી રાતમાં. અને એ કૂતરું અમચોક સંડાસ કરી જાય તો એક દાડો તો વાળી લે. આમાં આપણું શેરું હોય, અમારું શેરું હોય, કોઈના ઘર આગળ સંડાસ કરી જાય અથવા ભસ, તો એક દાડો બે દાડા સહન કરો ભાઈ, તરત જ કે ભાઈ તમે એને વ્યવસ્થા કરો યાર, આ રોજ નહીં ચાલે. કે આપણો સવાલ તો કરવાનો જ છે, ભલે આપણો ભાઈ હોય તો એ કે ના યાર, આ હું રોજ તાઇફો યાર, એમ મારી વાત. આ
કે તમે કોકના ઘર આગળ જઈ, મંદિર આગળ જઈ, મસ્જિદ આગળ જઈ, ગુરુદ્વારા આગળ જઈ, ચર્ચ આગળ જઈને તમે ભજશો, ગમે તે કૂતરું હોય, અને કૂતરાની કોઈ જ્ઞાતિ જાતિ હોતી નહીં, એનું કોમ ભસવાનું હોય, એ ભજશે તો એ મંદિર આગળ ભજશે તો હિન્દુઓ વિરોધ કરશે, મસ્જિદ આગળ ભજશે તો એ મુસ્લિમો વિરોધ કરશે, ચર્ચ આગળ ભજવે તો ક્રિશ્ચનો વિરોધ કરશે, કરશે જ વિરોધ, વિરોધ થવો જ જોઈએ અને કરવો જ જોઈએ, કૂતરાનું ભજતું બંધ કરવું જ જોઈએ. તો ના ભાઈ, અને સીધું લોજિક, એટલે એનું કોઈ સર્ટિફિકેટ કોઈ લેવાનું નહીં, એમને આપવાનું નહીં, પણ મિત્રો લખજ ખરા અને સ્વીકાર. એમાં અમારે સુરતના શિખર શું નોમ, એ તો ખાસ બધા તહેવારોમાં બધી પોસ્ટો આવી જોઈ, અને અમાર જીજે ટુ જે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ વાળું ગ્રુપ રહ્યું એમાં બધા લખતા હોય, કાદરભાઈ બધા મિત્રો લખતા હોય, બધા મિત્રોનું આયા જતા હોય. મનોજ પટેલા ધનિયા ઘોડી ગયેલી વાતો કર્યા વગર, ટાઈમ બગાડ્યા વગર ઊંઘવાનું કર, સરસ લ્યો, સારું તમારી સલાહ સ્વીકારી. તમે શું કરવા જાગો, હોઈ જાઓ તમે, અમારે તો ચાલુ રાખવું, ઓલે હડો નહીં ઊંઘવું તો, અમે ધનિયા. એટલે 18-18 કલાક કોમ કરીને શું ખેડી લીધું હેડ બધા. મનોજ પટેલ નરેન્દ્રભાઈએ 18-18 કલાક કોમ કરી, ડાહી ડાહી વાતો કરીને શું ખેડી લીધું, એ તો કે હેડ, અમે ગોડી ગયેલી વાતો કરીએ, ડાહી ડાહી વાતો કરી 18-18 કલાક કોમ કરીને શું ખેડી લીધું, 153 લાખ કરોડ દેવું કર્યું દેશનું, શું ઘેટ લીધું, આ લેટ જવાબ. મહેન્દ્રભાઈ ચૌહાણ જોઈ લો, અજીતભાઈ અંજુન નું લાઈવ માં જતા, ના ના એ ભાઈ અજીત બહુ જબરજસ્ત યાર વક્તા અને પત્રકાર છે યાર વરિષ્ઠ. એ નહી, મનોજ પટેલ ને કહું જવાબ આપે, ત્રીજી વખત પૂછું છું, 18-18 20-20 કલાક કોમ કરી, સારી સારી ડાહી ડાહી પોતાના મનની હો હો વાર વાતો કરી, અને નરેન્દ્રભાઈએ શું ખેડી લીધું, એમ તો કે હેડ, અમે તો ગોડી ગયેલી વાતો કરીએ ને હુઈ જઈ ગયું હમણાં, અને અમે તો હવાર ઉઠીએ થઈ ગયું, અને અમે 18 કલાક કોમ નહીં કરતા, અમારે તો 5 કલાક ઘણા થઈ ગયા, પણ 5 કલાક કોમ અમારો એવો હોય ને, કોમ ચોટી ચમ કરીને ગયા 18 કલાક કોમ કરવા વાળા, એનો પોલ ખોલીને ગયે 18 કલાક શું કોમ કર્યું, કે હેડ હિંમત હ તમારામાં, આલો જવાબ. શાંતિથી પૂછ્યો તો શાંતિથી સવાલ થશે, આલો જવાબ. 18-18 કલાક કોમ કરીને આજે મુદ્દાની વાત કર્યા કે રામ મંદિર હિન્દુ મુસ્લિમ ઉપર મત માગવા પડતા હોય, હજી 200 મૂકવી પડતી હોય, ગુજરાતમાં આવું તો 2500-3000 200 મૂકવી પડતી હોય, 14-14 વાર પેપરો ફૂટતો હોય, આજે પેલા અર્જુનસિંહે એ બધું બહાર પાડ્યું કે કઈ કઈ બોગસ નોકરીઓ, અને તમે શું શકોરું સવાલ કરો છો, 18-18 કલાક કોમ કરો, કોક નકલી પીએસઆઈ ની ટ્રેનિંગ લેતો હોય, કોક મુખ્યમંત્રીનો વિમાન લઈને ફરતો હોય, કોઈક એમાં પીએમઓ નો અધિકારી ફરી ફરતો હોય 4-4 મહિનાથી, અને કોઈ અમે 18-18 20-20 કલાક કોમ કર્યું, દેશનું બુજારું બેહી જતું હોય, 80 કરોડ લોકો મફતના અનાજ ઉપર નિર્ભર થઈ જતા હોય, 8400 કરોડ ના જનતાના ટેક્સના પૈસેથી 8400 કરોડ નું વિમાન લાવવાનું, અને લાયા વિમાનમાંથી સીધા દિલ્હીથી ઉપડવાનું, વિમાનમાંથી નેચા ઉતર્યા, 13 કરોડ ની ગાડી 12-13 કરોડ ની ગાડી બેસી જવાનું, એ ગાડી પાછી સ્ટેજ ઉપર લઈ જાય, અને સ્ટેજ ઉપર ચડીને પાછો કપડો જે દિલ્હીથી પહેરીને નીકળ્યા હોય એ ઉતર્યા પછી તો પાછો બદલાઈ જાય, અને બદલો હોય કપડો પાછો એક નવી જોડ પહેરી અને સ્ટેજ ઉપર ચડી જવાનું, પછી કે ભાઈઓ બહેનો મેં દેશ કે લીએ ઘર બાર પરિવાર છોડ દીયા,
અને આ મનોજ પટેલ ને બધા આવી જોય બંડલો લાજ શરમ નહીં લે તમને બધું સહેજ પણ લાજ શરમ નહીં દેશ કે લીએ મેને ઘર પરિવાર એક અકેલા હું અકેલા હું દેશ માટે છોડી બી મુસ્લિમ મહિલાઓને 3 તલાક માટે લડવાનું કાયદો લાવવાનો એટલે આપણે જો પગને છે દાજીજી એક અકેલા આ એક અકેલા એક અકેલા માટે બધું કર્યું મેં એમ એક અકેલા માટે એક અકેલા તો આમ ચેન ચાળા કરતા એમ આમ જોઈ લીધો જવાબ આલ મી પૂછ્યો એને જવાબ આલ 18 કલાક કામ કરીને હું ખેડી લીધું એનો જવાબ આલ મનોજ પટેલ આખી દુનિયાની બુનિયાની માં ઠોક્યા વગર પેલા તો ટ્રમ્પ જતો રહ્યો ભાઈબંધ નરેન્દ્રભાઈ નો વડાપ્રધાન નો ભાઈબંધ તો ધરપકડ થઈ હવે નરેન્દ્રભાઈ સાથી ઠોકીને કહેતા હતા માય ફ્રેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પ હવે બે માંથી કોણ હારો એ નક્કી કરવાનું છે સંગ એવો રંગ અને સમો જ્યાં સમો ધરપકડ થઈ વસ્તા આવડે કે વોટ્સઅપ ખબર પડે શું નેકડી પડો લ્યા બાપને જ બાપ કહેવાય હજી કઉ છું બાપને જ બાપ કો પાડોશીને બીજો હારો દેખાય બાપ કીધો મર્યા આવી જ દેજ્યા થશે આપણો બાપ ગમે તેવો ડાયો ડમરો ગાંડો ગેલો જેવો હોય એને બાપ કો તમને જે દુનિયામાં લાયો હોય જેનાથી તમારું અવતરણ થયું હોય એને જ બાપ કહેવાય અને એનું બાપ કહેજો એટલે ચૂકી દેજો અને આ બધું કાઢ નાખો મગજમાંથી સિકંદર ને યાદ કરી લેજો એ બિહાર માં આવ્યો તો બિહાર વાળી બિહાર વાળો ખદેડી મૂક્યો એ બધું છોડો સિકંદર ને યાદ કરી લેવાનું બધું હતું ઈન ભાઈ અને છેલ્લે એને કહી દીધું બે હાથ મારા ખુલ્લા રાખજો ને અકડી પડ્યા હવારથી હોય એક રૂપિયાનું જ્ઞાન હ તમારા કોઈના ભાઈ એક રૂપિયાનું જ્ઞાન 25 પૈસાનું જ્ઞાન હ અને જ્ઞાન માટે કોઈ બજારમાં મળે ન એના માટે મગજ ઉપર ભાર આવવો પડે સમજવું પડે કશું જ્ઞાન વગરની વાત લખી દેવાની એટલે હું છું તમે મને લખો હું નરેન્દ્રભાઈ નો વિરોધ કરું વડાપ્રધાનશ્રીની નીતિનો સિસ્ટમનો અને તમે મને લખો મને તો એ ગર્વ કે હજી તો તમે મારા સુધી જ છો હું તો પહોંચી ગયો વડાપ્રધાન શ્રી ભાઈ અને હું એમને ખુલ્લો કહું તમે જુઠ્ઠા હો જુઠ્ઠું બોલો એટલે તમે જુઠ્ઠા હો ભારત દેશના 15મા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જુઠ્ઠા છે આ લાઈવમાં બોલો વાહ વાહી કરવામાં તમે થાકતા નહીં એમનો હું સીધો વિરોધ કરું જે ખોટા હોય એ ખોટા હોય અને થોડા સમજો બસ મને તો મારા વિશે લખો બોલો મને કોઈ ફરક દનિયાન ફનિયાન મને તો કોઈ ફરક પડતો નહીં અને મને હું ફરક પડવાનો અને તમારા જેવા 3 ઘંટાલો થી લખવાથી મને કોઈ ફરક નહીં અને લખવા જ જોઈએ તમારા નરેન્દ્રભાઈ પ્રચાર પ્રસાર માટે પોતાની વાહવાહી માટે દેશની જનતાના ટેક્સના પૈસાનો એટલો ધુમાડો ઉડાડી ગયા એક વ્યક્તિને પપ્પુ સાબિત કરવા માટે દેશની જનતાના ટેક્સના પૈસાનો ધુમાડો ઉડાડી દીધો અને એ જ પપ્પુ જેને તમે કહેતા હતા એ પપ્પુએ તમારા પપ્પાની નીના મિત્રની એવા પૂરા કરી નાખ્યા જેની ના પૂછો વાત આવું પપ્પુ કોણ પણ તમે નહીં સ્વીકારો મને કાલે કાલ છેલ્લો વાત કહું મને કાલે એક ભગતનો ફોન આવ્યો હતો એટલે મિત્ર જ છે એનો ફોન આવ્યો મને કે પેલો કોમેન્ટ કરતો હતો ને એમને હું ના પાડું ઘણા કોઈ કોમેન્ટ કરતા હું ના પાડું જો ખોટું બોલ્યા ને ખોટું લખ્યું ને તો પેલો તમારી બેન્ડ બજાવી દે છે લાઈવમાં અને એના લીધે 4 શબ્દો વધારે બોલો છે
નકો આમ તો પૂર્ણાહુતિ કરીને જતો રહે. તમે એનું ખોટું શું કરવા લખો છો? તમારા ભાઈ કોઈ જ્ઞાનતો નહીં, તમે વોટ્સઅપ જ્ઞાની છો. અને એના ભાઈ જવાબ હજી એના ભાઈ જવાબ હોય તમે આપી છો જવાબ લાવીમાં કે ના, તો ભાઈ મિલકત અને દફતર એટલું. એના જેવી વાત આ મનોજ પટેલ લખી કઈ ગયા, લ્યો હું કરી ગયો એક પોલ વધારે ખોલ્યું કે ન ખોલ્યું, લ્યો આલો જવાબ હેડો. અમે તો ગોડા, અમે હું ગોન કરી, તમારા નરેન્દ્રભાઈએ કર્યું, લ્યો વડાપ્રધાને 18-18 કલાક કામ કર્યું, હું કર્યું. આવી વાતો છે પણ નહીં સ્વીકારે. હેડો ચલો મિત્રો, ડાભી લક્ષ્મણજી કોઈ દેશની પત્તર પાડી નાખી. પણ એ તો 20% જ છે યાર, એ તો 20% રહેવાના જ. ભગતળા તો હોવા જ જો, ભગતળા હોવા જ જો. ભગતળા છે ને એ કોઈ સ્ટાન્ડર્ડ આઈટમો નહીં, આ બધી આ બધી સ્ટાન્ડર્ડ આઈટમો નહીં. આ તો સીધો ફરી જાય છે સહેજ, પણ આ કોઈ ભક્તો ભક્તો નહીં. ભક્ત કોઈ દાળ ભગવાન બદલે નહીં, સમજો પેલા મારી વાતને. ભક્ત હોય ને, ભક્ત પ્રહલાદે નારાયણ ઉપર જ એમના ભગવાન હતા ને, એમને શંકર ભગવાનનું એ નામ દીધું, એમને બ્રહ્માજીનું નામ દીધું, એમને નારાયણ એમના ઈશ્વર હતા ભક્ત પ્રહલાદ. ભક્ત કોઈ પણ હોય, ભક્ત કોઈ દાળ ભગવાન બદલે નહીં. અને ભગતો ગમે ત્યારે હવાર બપોરનું હોજ દવાના ટાઈમે બાપ બદલી દો, દવાના ટાઈમે ડોક્ટર દવાની લગી આપતો, હવાર બપોરનું હોજ ભગતો એવા છે ગમે ત્યારે બાપ બદલી નો, ટાઈમ ટાઈમ બાપ બદલી. અભિષેક એમ પ્રજાપતિ કહે છે હનુમાન દાદાની આંખોમાંથી આંસુ આવી ગયા હતા ભક્તોને જોઈને. એક વિડીયો જોયો હતો ભાઈ મને, એ બધું મેં જોયું ને, પરિસ્થિતિ બહુ ખરાબ. હું એના પહેલા બોલ્યો હતો કે દરેક લોકોએ સંયમ ને ધૈર્ય રાખવું જોઈએ. કોઈ એક વ્યક્તિના લીધે કોઈ મોટું સ્વરૂપ ધારણ કરી લે અને નિર્દોષ બેબસ લોકો એનો ઓમય જોય તો હજી એમને ખબર નહીં. તમે પેલા પેલો ભાઈ બુટ પોલીસ નું કર ગોધરા કાંડ વખત જે દંગામાં હતો એનું ઇન્ટરવ્યુ જોયું તમે? એ ભાઈ શું બોલે, ખાલી એક જ ફોટો વાયરલ થઈ ગયો હતો આજની તારીખમાં. એ ઘણી વખત કે હું ઊંઘી નહીં શકતો, એ ભાઈના ઇન્ટરવ્યુમાં આ બોલવામાં આવ્યું. અને કોઈ દાડો કોઈ પણ કોઈ જીવાત્માને એવું નહીં, મનુષ્ય આપણા લીધે કોઈ નિર્દોષ વ્યક્તિને હાની ના પહોંચવી જોવો. કોઈ દાડે એવું લડાય નહીં, કોઈ દિવસ લડાય નહીં. અને એવું જરૂરી નહીં આપણે, તમે સમજો કે રાહુલ ગાંધી ઉપર કેસ લગાયો, એમને એવું કે ઓબીસી, અત્યારે ઓબીસી ઉપર ચડાવી દીધું. ઓમાં ઓબીસી નો સવાલ છો મને સમજાવો પેલા હડો. આજે મેં પેલા ડોક્ટર ઋત્વિજ પટેલ નું ઇન્ટરવ્યુ જોયું, કોઈ ઓબીસી નું અપમાન કર્યું. આવું એ ડોક્ટર્સ તો એમને એમ કોઈ ઓબીસી નું અપમાન કર્યું. હવે ભાઈ નીરવ મોદી છો ઓબીસી માં આવા, લલિત મોદી છો ઓબીસી માં આવા, તો એ ઓબીસી ને રવાડે ચડાવી દીધા. હવે કોઈ બધા મોદીઓનું નામ દીધું કે ચોર એટલે મોદી, તો એવું રાહુલ ગાંધી ઉપર જો કેસ થતો હોય અને સજા મળતી હોય એવું નક્કી કરતી કોર્ટે એવું કીધું, ભાઈ તમે બધા ઉપર બધા મોદીઓને ચોર કીધા તમે, એવું જ થયું ને. તો આતંકવાદી કહીએ છીએ તો બધા મુસ્લિમોને કહો, મુસ્લિમ એટલે આતંકવાદી, તો કેસ ના થવો જોવો, સજા ના મળવી જોવો. બધા મુસ્લિમ આતંકવાદી હોય, હારો કોઈ મુસ્લિમ હતો? મુસ્લિમો જો બધા આતંકવાદી હોય તો ભારત દેશના વડાપ્રધાન મળવા માટે શું કાચો હોય? શું કરવા મળ્યું? શું કરવા ચાદર મોકલાવ્યું અજમેર? ગરીબે નવાજના ત્યો ચાદર ચડાવવા માટે વડાપ્રધાન શ્રી મોકલ્યું છે, શું કરવા મોકલ્યું? બધા નેતાઓ છે યાર, જો મુસ્લિમો આતંકવાદીઓ હોય અને મુસ્લિમ એટલે આતંકવાદી, એટલે જે ચોર હોય ને ચોર કીધો.
પણ રંગરૂપ લગાડવામાં આવ્યા. સમજ્યા તમે? પણ બધું બનાવવામાં આવ્યું ભાઈ મૂળ રાજનીતિ. તો સમજ્યા ભાઈ, ઓબીસી ઓને કીધું, ઓને કીધું સ્વીકારવાનું નહીં, કારણ કે ઉપરથી આદેશ થઈ ગયો ઓબીસી નો ઝંડો ચલાવવા, લેશન આવી ગયું હોય ઓબીસી સિવાય ચલાવતા ના, ઓબીસી સિવાય. એકોણું બોણુંમાં નરસિંહ રાવની સરકાર હતી ને, ઓબીસી ને અનામત 27% અનામતની કોક વાત હતી, ટેકો કોને પાછો ખેંચી લીધો હતો? ભારતીય જનતા પાર્ટી. ઓબીસી ઉપર આટલો બધો પ્રેમ છે, અત્યારે ઓબીસી ઉપર પ્રેમ બતાવો તો શું કરો? ટેકો પાછો ખેંચી લીધો ભાઈ અનામત માટે, ઓબીસી ને 27% દરજ્જો એવું કંઈક હતું મારું વાંચવામાં આવી હતું, જો હું ખોટો ના હોય તો મારા આવું વાંચવામાં આવી છે. આ 10% સવર્ણ જ્ઞાતિને નામ આપી હતી તો આટલો બધો તોફો કરવાની જો જરૂર હતી? હવે ગુજરાતમાં 10% અને રાજસ્થાનમાં તમે જોઈ લો એમાં સમાવેશ થઈ ગયો, મધ્યપ્રદેશમાં ઓબીસી સમાવેશ થઈ ગયો, હરિયાણામાં મને લાગે સમાવેશ થઈ ગયો, મહારાષ્ટ્રમાં સમાવેશ થઈ ગયો, કોઈ નહીં થયું. અને પાટીદારોને અનામત લેવી હોય તો તમારી મા બેન દીકરીઓને મોકલો, આવા શબ્દો બોલવાના, આવા ભાષણો છે, વિડીયો છે. પણ આ તો વડાપ્રધાન તો જુઠ્ઠો, એને તો એના શ્વાસ સિવાયનું બીજું ગમે તે આવે, એ બધું ખોટું. આ લોજિક આ રહ્યું, માતાજીનું નામ દઈ અને રોઈ જતા હતા વડાપ્રધાનશ્રી કે મારી માતાએ પોણી લે ભાઈ પીવી, અમારી માતા હાલ કર હલ્યા. મારી નહીં, આ ગુજરાતમાં અસંખ્ય માતાઓ છું, બધી કોમ કર્યું બિચારી, અને આપણો દયા આવે એવું કોમ કર્યું આ દેશની. અને 700 કિલો 6-7 મહિનાનો ગર્ભ હોય, છોકરું હોય ને એનું કેળમાં તેડી અને 700 કિલોમીટર ચાલે એ માતા નહીં? એ દેખાતું નહોતું દિલ્હી બેઠે બેઠે એ વખતે? એ કેટલી પીડા છે, 700 કિલોમીટર ભૂખ્યા તરસ્યા, બધું લોકડાઉન હોય, પોણી ચો પીવાનું, ખાવાનું ચો, કોણ મદદ કરશે? વગર ચંપલ 7 મહિનાનો ગર્ભ, એક બાળક કેળમો છે, એ કોઈ ભક્તજનો નહીં દેખાતું. પેલી ટ્રોલી બેગ ઉપર છોકરું હુઈ જાય એની મા બે હાથે ખેંચતી હોય, જોયો ને ખોટો? એ માતા નહીં, એ છોકરું છોકરું નહીં, મામી અને મારો માતાજીએ જે દુઃખ ભોગવ્યું એ જ સાચું, બાકી બધું ખોટું. આ પ્રોબ્લેમ હે મને. ચલો તમામ મિત્રોને જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન જય કિસાન, શહીદો અમર રહો.